સાત મિનિટમાં ઝડપથી બધા લોકો મેળાઓ વાંચી નાખો, પછી આપણે મેળાની પ્રશ્નોત્તરી કરીએ. રેડી? હિરલ, જલ્પા, યમુના, પીયુ, ઓકે સર, જયશ્રી, ચાલો ડન છે. ફટાફટ એક વખત વાંચી નાખો, પાંચ જ મિનિટનો સમય આપું છું, ઝડપથી વાંચજો. ચલો, પાર્ટી વંચાઈ ગયું બધા લોકોને? મેળો ક્લિયર બધા લોકોને? યસ સર. કોઈને કઈ ડાઉટ નથી ને? કોઈને કઈ ડાઉટ નથી ને? ના સર. ઓકે, હવે જો કદાચ તમને લોકોને મેળાની તિથિ ભૂલાઈ જતી હોય ને ભાઈ, હું શરૂઆતમાં પ્રિપેરેશન કરતો ને ત્યારે મારા લોચો થતો કે ભાઈ મેળાની તિથિ છે ને અમુક વખત ભૂલાઈ જાય. ભાઈ મારો અવાજ ચોટતો હોય એવું તમને લાગે છે કે ના? મને એવું લાગે લોચા વાળું એ કઈક. ઓકે, ડન, ક્લિયર જ છે ને? ચલો ડન છે, વેરી ગુડ. હવે છે ને હું જયારે શરૂઆતમાં પ્રિપેરેશન કરતો ને ત્યારે મારી લોચા પડી જતા વ્યવસ્થિત રીતે કે તિથિ છે ને મિક્સ થઈ ગઈ.
અમુક વખત છે ને ઈ મેળો કયા જિલ્લામાં છે ને ઈ ખબર ન પડે, ઈ મિક્સ થઈ જાય. તો જ્યારે પણ આવું તમને લોકોને લાગે ને ભાઈ કે ભાઈ, જ્યારે પણ તમને લોકોને આવું લાગે ને કે ભાઈ આવા, ત્યારે તમારે લોકો એક કામ કરવાનું. શું કામ કરવાનું ખબર છે? ગુજરાતનો મેપ લઈ લેવાનો, અને ગુજરાતનો મેપ છે ને એની અંદર તમારે જિલ્લા વાઇઝ વ્યવસ્થિત રીતે તમારે મેળાના નામ લખી નાખવાના. જિલ્લા વાઇઝ દાખલા તરીકે કચ્છ જિલ્લો છે તો કચ્છ ની અંદર રાપર નો મેળો ભરાય, જખો નો મેળો ભરાય, અને નીચે અલગ કલરની બુલપેનથી અથવા અલગ કલરની સ્કેચપેનથી એનું નામ લખી નાખવાનું. બરાબર, 33 એ 33 જિલ્લાની અંદર જે મેળો ભરાતો હોય તમારે બુલપેનથી લખવાનું, અને અલગ કલરની બુલપેનથી અથવા અલગ કલરની સ્કેચપેનથી તમારે શું લખવાનું, એની તિથિ લખી નાખવાની. બરાબર, અને તમારે લોકો એ રોજ નકશાને છે ને ખાલી શાંતિથી આવી રીતે જોવાનો. તમને પેલા તો 33 એ 33 જિલ્લા મોઢે આવડવા જોઈએ બોલતા. બરાબર છે, કેવી રીતે? તો કે કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડ, આ 33 જિલ્લા તમને લોકોને હૈયે હોઠે બે જગ્યાએ હોવા જોઈએ. ખબર પડે કે નહીં? અને પછી તમારે લોકોએ વ્યવસ્થિત રીતે શું કરવાનું? તો કે પછી તમારે લોકોએ વ્યવસ્થિત રીતે એને લખી નાખવાના મેળા, કે ભાઈ ગોળ ગધેડાનો ક્યાં મેળો ભરાય, શામળાજીનો મેળો ક્યાં ભરાય છે, તરણેતરનો મેળો ક્યાં ભરાય છે, વરાણાનો મેળો ક્યાં ભરાય છે, ડાંગ દરબાર ક્યાં ભરાય છે, શામળાજીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે. બરાબર, આ બધા તમારે લોકોએ મેપની અંદર લખી નાખવાના, જેના કારણે કોઈ દી પ્રોબ્લેમ પડે નહીં. ચલો, ક્લિયર થઈ ગયું બધા લોકોને? બાકી જો તમે ચોપડામાં ચોપડામાં વાંચશો ને તો યાદ રાખો તમારી જિંદગી ગોટાળે ચડી જાય. બરાબર છે, એ વધીને છે ને 15 દી યાદ રહે. ચોપડામાં લખેલું એની 15 દી યાદ રહે, મેપ ઉપર લખેલું હશે ને તમને કાયમ માટે યાદ રહેશે. ચલો, હવે આપણે લોકોએ સૌથી પહેલા ગુજરાતી સાહિત્યની અંદર જૈન ધર્મ કરેલો હતો, તમને લોકોને યાદ હશે. બરાબર, અમારો મોબાઈલ નંબર છે, સેવ કરી નાખજો, કદાચ કોઈ પાસે ન હોય તો 9428743439. ઓકે, આગળ વધીએ. હવે આપણે લોકોએ વાત કરવાની છે કે નહી મધ્યકાલીન ની. દેખાય છે? હું લખું છું. યસ સર. હા સર. ઓકે, હવે મધ્યકાલીન યુગ છે ને, મધ્યકાલીન યુગ, ઈ જ મધ્યકાલીન યુગ ને ભક્તિ યુગ પણ કહેવાય છે, આ જ યુગ ને નરસિંહ યુગ પણ કહેવાય છે, અને આ જ યુગ ને આપણે કહેવામાં આવે છે નરસિંહ દયારામ યુગ. બરાબર છે, તો આ બધા એની વિશેષતા છે, ખાસ યાદ રાખવાનું રહેશે. ક્યાંથી કઈ સદી સુધી છે? તો આ 15મી સદી થી લઈને 19મી સદી સુધી આ મધ્યકાલીન યુગ ચાલેલો છે ભાઈ. ઓકે, હવે સૌથી પહેલા એની અંદર કવિ આવે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા વિશે આપણે બધા જાણતા જ હોય, લગભગ પેલું કાવ્ય બધા લોકોને સ્કૂલની અંદર નરસિંહ મહેતાનું જ ભણવામાં આવતું હોય. એ મારી હુંડી સ્વીકારો હું મહારાજ રે શામણા ગીરધારી, નરસિંહ મહેતા. બરાબર છે, વૈષ્ણવ જને તો દેને કહીએ જે પીર પરાઈ જાણી રે, નરસિંહ મહેતા. બરાબર છે, પછી અમે મયારા રે ગોકુળ ગામના, નરસિંહ મહેતા. બરાબર છે, એના પછી જાગરે જાદવ કૃષ્ણ ગોવાડિયા તુજ બિના, ઈ જે કાવ્ય છે એ આપણે લગભગ આઈ થિંક ધોરણ 10માં આવતું હતું. બરાબર છે, ઈ પણ નરસિંહ મહેતાનું છે. પછી હજી એક ઓલું છે, નિરખ ને ગગનમાં. બરાબર, પ્રભાતિઓ એનું બહુ જોરદાર. પછી કૃષ્ણ ભગવાનની બાલ લીલા, કૃષ્ણ જોયું હોય તો એની અંદર આવે જળ કમળ જાડી ઝાડને બાળા, સ્વામી અમારો આવશે તને મારશે, બાળ હત્યાનું પાપ લાગશે. તો આ પણ જે છે એ નરસિંહ મહેતાનું કાવ્ય છે. પછી ભોળી રે ભરવાડ રે નરસિંહ મહેતાનું કાવ્ય છે. પછી હજી એક નરસિંહ મહેતાનું આપણને વૈષ્ણવ જંતો ઊંડી નાગર નંદજી ના લાલ, આ પણ નરસિંહ મહેતાનું છે. આ બધા કાવ્ય છે ને આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક તો છે ને ભણવામાં આવી જ ગયા હોય. આ બધા કાવ્ય આપણે નરસિંહ મહેતાના રિલેટેડ છે. આમાંથી લગભગ નરસિંહ મહેતાનું અમુક જ એવા કાવ્ય હશે કે જે આપણે લોકોએ ભણવામાં નહીં આવ્યા હોય અથવા તો સાંભળ્યા નહીં હોય. બાકી નરસિંહ મહેતાના લગભગ બધા કાવ્ય છે ને આપણે લોકોએ ભણવામાં આવી જ ગયા હોય મોટા ભાગના. બરાબર છે, પેલો આપણે ભૂતળ ભક્તિ પદાર્થ 7મા ધોરણમાં આવતું.
બરાબર છે, તમે લોકો ટેક્સ્ટ બુક વાંચી, પછી ઓલું ગીત તમે સાંભળ્યું હશે, કાંજી તારી માં કેસે પર અમે કાનુડો કેસુરે, બરાબર. આ કાવ્ય પણ આપણે લોકોએ ભણવામાં આવતું નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું છે. ટૂંકમાં નરસિંહ મહેતા, મીરાબાઈ આ બે વ્યક્તિ એવા છે કે એના લગભગ મોટા ભાગના કાવ્ય છે ને આપણે લોકોએ સાંભળેલા હોય, બરાબર છે. તો આ રીતે આપણે લોકોએ નરસિંહ મહેતાને ભણવાના છે. તો સૌથી પહેલા તો નરસિંહ મહેતા જે છે, આ નરસિંહ મહેતાના કેટલા ઉપનામ છે? તો નરસિંહ મહેતાને નરસૈયો કહેવાય, એના સિવાય આદિકવિ કહેવાય, આદ્યકવિ, આદિકવિ કહેવાય, એના સિવાય આપણે કહી શકીએ ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ. બરાબર, ભક્ત હરિનો. બરાબર, સાહેબ નો જન્મ ક્યાં થયો? તળાજા, ભાવનગર. ક્યારે થયો? 1414 માં. અને મૃત્યુ ક્યારે થયું? 1480 માં. કઈ સદી લાગે? 15મી સદી લાગે. યાદ રાખજો, સાહેબ ની કર્મભૂમિ કઈ હતી? જુનાગઢ. સાહેબ મૃત્યુ ક્યાં પામ્યા? માંગરોળ ખાતે. યાદ રાખવાનું રહેશે. જ્ઞાતિ કેવી હતી? વડનગર નાગર. બરાબર છે, એના પિતાનું નામ શું હતું? પિતાનું નામ કૃષ્ણદાસ અથવા પુરુષોત્તમ દાસ. માતાનું નામ શું હતું? માતાનું નામ, માતાનું નામ શું હતું ભાઈ? દયાકોર. દયાકોર પત્ની નું નામ શું હતું ભાઈ? ખબર છે કોઈને નરસિંહ મહેતાની પત્ની નું નામ શું હતું? એની આઈડિયા? નરસિંહ મહેતાની પત્નીનું નામ ખાસ યાદ રાખજો, માણેકબાઈ. અને નરસિંહ મહેતાના લગ્ન થયા હતા 16 વર્ષની ઉંમરે, ખાસ યાદ રાખવાનું રહેશે. કેટલા વર્ષે લગ્ન થયા? 16 વર્ષે. નરસિંહ મહેતાને બે બાળકો હતા. લખો પુત્રનું નામ શું હતું? હું બોલતો જાઉં તમે લખતા જાઓ. પુત્રનું નામ શું હતું? પુત્રનું નામ આ તો ખબર જ હોવી જોઈએ. બોલો નરસિંહ મહેતાના પુત્રનું નામ શું હતું ભાઈ? નથી ખબર? સામળદાસ. અને પુત્રીનું નામ હતું કુંવરબાઈ. સામળદાસ ના નામ ઉપરથી સામળદાસ નો વિવાહ નામની કૃતિ લખેલી હતી. કુંવરબાઈ ના નામ ઉપરથી કુંવરબાઈ નું મામેરું નામની કૃતિ લખેલી છે. કુંવરબાઈ ના નામ ઉપરથી કુંવરબાઈ નું મામેરું કૃતિ લખેલી છે. અને સામળદાસ ના નામ ઉપરથી સામળદાસ. બરાબર છે. પછી નરસિંહ મહેતાના સમકાલીન રાજા કોણ હતા? નરસિંહ મહેતાના સમકાલીન રાજા જૂનાગઢ ના રાજા રામાંડલિક. સોરી, જુનાગઢ ના રાજા રામ માંડલિક. રેડી? ક્લિયર છે બધાને? ક્લિયર? યસ સર. ચાલો, ટેન્શન. હવે
નરસિંહ મહેતાની થોડીક વાર્તા સાંભળી લઈ પછી આપણે આગળ વધીએ. નરસિંહ મહેતા છે ને, નરસિંહ મહેતા એનો જન્મ થયો તળાજા ગામ ખાતે, ભાવનગર ખાતે. પિતાનું નામ હતું કૃષ્ણદાસ અથવા પુરુષોત્તમ દાસ, જેને માતાનું નામ હતું દયાકોર. અને સાહેબ નો જન્મ થાય છે અને સાહેબ જે છે ને નરસિંહ મહેતા 5 વર્ષ સુધી એક પણ શબ્દ બોલી નતા શકતા, મૂંગા હતા. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. અને 5 વર્ષ પછી સાહેબે બોલવાનું ચાલુ કર્યું. 5 વર્ષ પછી તો એટલું બોલ્યા કે હજી સુધી એના જે કાવ્યો છે એ મારે ને તમારે ભણવામાં આવે છે, અને કદાચ મારા ને તમારા છોકરાઓને ને એના છોકરાઓને ભણવામાં આવશે. બરાબર છે? તો 5 વર્ષ સુધી નરસિંહ મહેતા કેવા હતા? મૂંગા હતા. 5 વર્ષની ઉંમરે સાહેબ નું છે ને, 5 વર્ષની ઉંમરે જ જયારે મૂંગા હતા એ સમયે જ એમના માતા પિતા બે એટલે કે કૃષ્ણદાસ પુરુષોત્તમ દાસ અને દયાકોર જે છે, માતા પિતાનું બંનેનું મૃત્યુ થઈ જાય છે. એટલે એમના જે દાદી હતા એમના દાદીનું નામ જે છે જયા ગૌરી નામ છે. શું નામ છે એના દાદીનું? જયા ગૌરી. કદાચ લખવું હોય તો લખી નાખજો, દાદીનું નામ છે જયા ગૌરી. એમના દાદીબા જે જયા ગૌરી ઈ નરસિંહ મહેતા અને એના મોટા ભાઈ, એના મોટા ભાઈ નામ હતું બંસીધર. શું નામ હતું? મોટા ભાઈ નામ હતું બંસીધર. ઈ બંસીધર અને નરસિંહ મહેતા બે ને લઈને જુનાગઢ આવી જાય છે. બંસીધર અને નરસિંહ મહેતા બે ને લઈને ક્યાં આવી જાય છે? જુનાગઢ આવી જાય છે. હવે બંસીધર અને જે આપણા નરસિંહ મહેતા છે એ બંને જણા ધીમે 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 જુનાગઢ ની અંદર મોટા થઈ છે. બંસીધર મોટો ભાઈ હતો એટલે બંસીધર ના લગ્ન છે એ કરાવી દેવામાં આવે છે, અને નરસિંહ મહેતા નાનો હતો એટલે નરસિંહ મહેતા પહેલેથી ભણવામાં ઉઠ્યા, કઈ ભણતો નહીં. દાદીબા જે જયા ગૌરી છે એ બે ભાઈઓને વ્યવસ્થિત રીતે ઉછેરતા. હવે ધીમે ધીમે નરસિંહ મહેતા મોટા થાય છે, ભાભી ઘરે આવી ગયા હોય છે, કઈ કામ ધંધો કરતા નથી. બરાબર છે? અને નરસિંહ મહેતાને 16 વર્ષની ઉંમરે પરણાવી દેવામાં આવે છે અને એના પત્ની આવે છે માણેકબાઈ. હવે એના ભાભી ને એમ હતું કે ભાઈ એના ઘરે પત્ની આવી જશે ને પછી તો નરસિંહ મહેતા કઈ કમાવા ધમાવા જશે, પણ આ તો બાપુ જે માતાજી મોજડી પોપટ. બરાબર છે? એક પણ રૂપિયો કમાવાનો નહીં, ભાઈના પૈસે લીલા લે. આપણે કેમ બીપીએલ હોય, બાપના પૈસે લીલા લે, આવા ભાઈના પૈસે લીલા લે, રાય બીપીએલ જ હતો. નરસિંહ મહેતા જે મોજડી પોપટ કર્યા રાખે ને એ કઈ નહીં, એ જલસા સવારે 10-11 વાગે ઉઠે, ભાભી ચા લાવો, ચા નાસ્તો કરે આરામથી, બપોરે 12 વાગે જમીન બાપુ પાછા હુઈ જાય. એટલે ભાભીએ પછી કીધું કે ભાઈ તમારા લગ્ન થઈ ગયા, નરસિંહ મહેતા હવે કઈ કમાવા ધમાવા જાઓ, હું બેઠા છું આમના. નરસિંહ મહેતા કે જાસુ. 16 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા. થોડાક વર્ષની અંદર નરસિંહ મહેતાના ઘરે બે પુત્ર આવી ગયા, બે બાળકો આવી ગયા, એક છોકરો ને એક છોકરી. છોકરાના નામનું શામળદાસ, છોકરીનું નામ હતું કુંવરબાઈ. છોકરાનું નામ હતું શામળદાસ, છોકરીનું નામ હતું કુંવરબાઈ. બરાબર છે? શામળદાસ અને કુંવરબાઈ બે બાળકો આવી ગયા, છતાંય નરસિંહ મહેતા તો મોજડી પોપટ જ, એકે રૂપિયો કમાવા ધમાવા નહીં. બરાબર છે? નરસિંહ મહેતાને હવે ફૂલ એમ થઈ ગયું કે ભાઈ હવે આપણે મોજે છે. એટલે ભાભી હવે મેણા મારવા ચાલુ કર્યા, બટ ઓબ્વિયસ છે કે ભાભી મેણા મારે જ. હવે હા, આટલું રખડ દગડ કરતા હોય તો પછી ભાભી મેણા મારે જ, મા બાપ હોય તો મેણા મારે તો ભાભી તો મારે જ ને. ભાભીએ મેણા મારવાનું ચાલુ કર્યા કે નરસિંહ કમાતો ધમાતો નથી, હમણાં જો જીપીએસસી ની પરીક્ષા આવે છે, 21મી જૂન ડેટ ડિક્લેર થઈ ગઈ છે. કઈ? 21મી જૂન. તૈયારી કરવાની ચાલુ કર. નરસિંહ મહેતાને એટલા મેણા માર્યા કે નરસિંહ મહેતા જે જુનાગઢ મૂકી ક્યાં વયા ગયા? ભાવનગર વયા ગયા. અને ભાવનગર ની અંદર ગોપનાથ મહાદેવના મંદિરે આરાધના કરવાની ચાલુ કરી. અને ગોપનાથ મહાદેવના મંદિરે ઓમ નમ શિવાય મહાદેવ હતા, ઓમ નમ શિવાય. 7 દિવસ સુધી, કેટલા દી? 7 ડેઝ. 7 દિવસ સુધી સાહેબે નો પાણી પીધું, નો જયમાં, એક પગે ઉભા રહી અને કમ્પ્લીટ 7 દિવસ સુધી ઓમ નમ શિવાય મહાદેવના પ્રસન્ન કરી દીધા. દેવોના દેવ, મૃત્યુના દેવ. બરાબર છે? યમના બાપા એટલે કહેવાય આપણા મહાદેવ. અને બધાય ભગવાનને પ્રસન્ન કરવા સેલા, મહાદેવને પ્રસન્ન કરવા સૌથી અઘરા. અને ભાઈએ 7 દિમાં મહાદેવને પ્રસન્ન કરી દીધા. બરાબર? પાર્વતી માતા કીધું કે ભાઈ જાવ ને ભાઈ, આ ક્યારનો ઓમ નમ શિવાય કરે, તમે એને જવાબ દો ભાઈ. 7 દિ થઈ ગયા, મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ પ્રસન્ન થઈને કીધું, બોલ નરસિંહ બેટા, બોલ, હું જોઈ છું. નરસિંહ મહેતાએ કીધું કે મહાદેવ મારે કઈ નથી જોતું, તમને જે વાલું હોય ને ઈ મને આપો. શું કીધું? તમને જે વાલું હોય ને ઈ મને આપો. મહાદેવ કે આ તો ભૂંજાણા, મને હું વાલું મને નથી ખબર. મહાદેવ કે મને કે કૃષ્ણ ભગવાનની રાસ લીલા બહુ વાલી છે. એક વખત હું પાર્વતી માતા ભેગો
છોકરી બનીને કૃષ્ણ ભગવાનની રાસલીલા રમવા ગયો તો મહાદેવી કીધું, એક વખત હું પાર્વતી માતા ભેગો છોકરી બનીને કૃષ્ણ ભગવાનની રાસલીલા રમવા ગયો તો મને રાસલીલા બહુ ગમે, કૃષ્ણ ભગવાનની રાસલીલા. અને કૃષ્ણ ભગવાન છે ને, કૃષ્ણ ભગવાન પોતે 15 વર્ષની ઉંમર સુધી રાસલીલા બહુ કરી, જ્યાં સુધી વૃંદાવનમાં હતા ને ત્યાં સુધી, જ્યાં સુધી વૃંદાવનમાં હતા ત્યાં સુધી એને રાસલીલા બહુ કરી. જ્યારથી વૃંદાવન મૂકીને મથુરા ગયા, મામા કંસનો વધ કર્યો, રાધા પાસેથી દૂર ગયા, ત્યારથી એને રાસલીલા કરવાની બંધ કરી દીધી. જહા રાધા વહી પે રાસ લીલા હોગી, જહા પે રાધા હોગી વહી પે રાસ લીલા હોગી. કૃષ્ણ ભગવાન આવો ડાયલોગ મારતા. અને એને વૃંદાવનમાં 15 થી 16 વર્ષની ઉંમરે જયારે મથુરા ગયા, ત્યાર પછી તેને રાસલીલા કરવાની બંધ કરી દીધી. અને નરસિંહમહેતાએ કીધું કે રાસલીલા જોવી છે મારે, લઈ ગયા અને સ્વર્ગમાં હાથ પકડીને સ્વર્ગમાં લઈ ગયા. અને સ્વર્ગમાં લઈ ગયા નરસિંહ મહેતા જે છે એને મહાદેવી ને ઉતારી દીધું, રાસલીલા થતી દીધી. હાથમાં મસા લઈપી, શું આપી? હાથમાં મસા લઈપી, જેના કારણે એ પ્રકાશથી જોઈ શકે આ રાસલીલા. અને નરસિંહ મહેતા આ રાસલીલા જોવામાં 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 એટલી હદે બીઝી થઈ ગયા કે મસાલ છે ને, મસાલ આખી આખી સળગી ગઈ. અને એનો કોણી સુધીનો હાથ સળગી ગયો નરસિંહ મહેતાનો, ત્યાં સુધી એને ખબર જ નહોતી, કોણી સુધીનો આખો હાથ અડગી ગયો મસાલને પકડવામાં ને પકડવામાં. કૃષ્ણ ભગવાન આ ભક્તિભાવ જોઈને કૃષ્ણ ભગવાન પણ ખુશખુશાલ થઈ જાય છે, નરસિંહ મહેતાનો હાથ સરખો કરી દે છે. અને એ સમયે નરસિંહ મહેતા એ કાવ્ય પંક્તિનું રચન કરે છે, નિરખને ગગનમાં, નિરખને ગગનમાં કોણ ઝૂમી રહ્યું છે, નિરખને ગગનમાં કોણ ઝૂમી રહ્યું છે. આ કાવ્ય પંક્તિની રચના નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણ ભગવાનની રાસ લીલા જોતા જોતા કરે છે. અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે? અવાજ આવે છે ને ભાઈ? હાલો ભાઈ, ચલો જાગો હો ને ભાઈ, કંટાળો કંટાળો નથી આવતો ને? હવે નરસિંહ મહેતા જે છે જીપીએસસી પાસ થઈ ગયા, કારણ કે કૃષ્ણ ભગવાન ને મહાદેવ ને બે ને હિરવેર મળી લીધું. હવે બાપુ કોલર ઊંચા કરી પોઈચા જુનાગઢ, બરાબર કે સિવિલ સર્વિસીસ ની એક્ઝામ બાપુએ પાસ કરી લીધી છે ભાઈ, બે બે ભગવાન ને મળી, બે બે પરીક્ષા પાસ કરી જીપીએસસી યુપીએસસી. બોલો હવે હું કરવાનું થઈએ, બરાબર? નરસિંહ મહેતા કે હવે આપણે ભાભી નું ઘર મૂકી દેવાનું થઈએ. ભાભી હવે ચરણોમાં પડી ગયા, ના બાપા ના, નરસિંહ મહેતા તું કૃષ્ણ ભગવાન ને મળી એવી ખબર પડી છે લોકો પાસેથી, હવે તું એનો જ તારું જેમ માન સન્માન વધશે એમ અમારું માન સન્માન વધશે. પણ નરસિંહ મહેતા હજી કઈ કમાતા ધમાતા તો હતા જ નહીં, નોકરી પાસ થઈ ગયા છતાંય નોકરી કઈ કમાતા ધમાતા હતા નહીં. નરસિંહ મહેતાએ ધીમે 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 અલગ થવાનું ચાલુ કર્યું. પોતે બે બાળકો અને એની પત્ની નરસિંહ મહેતા અલગ રહેવા વૈયા ગયા. હવે યાદ રાખજો, આજે અલગ રહેવા વૈયા ગયા અને પછી નરસિંહ મહેતા જે છે હજી કઈ કમાતા ધમાતા નહીં, કૃષ્ણ ભગવાનના આખો દિવસ ગીત જ ગયા રાખે, આખો દિવસ ભજન કર્યા રાખે, કીર્તન કર્યા રાખે, ગીત ગયા રાખે, કમાવા દમાવાનું કઈ નહીં. એકદમ દરિદ્ર પરિસ્થિતિ થઈ ગઈ, એકદમ દરિદ્ર પરિસ્થિતિ થી એવા સંજોગોની અંદર સામળસા જે મોટો થયો, સામળસા મોટો થયો એવા સંજોગોની અંદર. અને સામળસા જે છે એ સામળસાના લગ્ન કરાવવામાં આવવાના હતા, છોકરી વાળા જોવા આવવાના હતા. અને નરસિંહ મહેતા જે છે એ છોકરી વાળાને નાસ્તો વાસ્તો કરી અને છોકરીને જ્યારે લઈ આવવાની હતી, ઘરે લઈ આવવાની હતી લગ્ન કરીને, એ સમયે પોતાના દીકરાના લગ્ન છે એ સમયે પણ નરસિંહ મહેતા શું કરવા વૈયા ગયા? નરસિંહ મહેતાજી ભજન કીર્તન કરવા વૈયા ગયા. કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈને આવ્યા, એના દીકરાના લગ્ન કરાવ્યા, ધામે ધૂમે જોરદાર બોમ્બ ધડાકા ધબધબાટી, બરાબર? આજ મેરે યાર કી શાદી હે ધબધબાટી બોલાવી એના છોકરાના લગ્ન કરાવ્યા. એવી જ ઘટના બીજી બને છે, કુંવરબાઈ નું મામેરું હોય છે, યાદ રાખજો મિત્રો, કુંવરબાઈ નું મામેરું છે ને એક પિક્ચર એ બની ગયું છે. અને બીજી મહત્વની વસ્તુ યાદ રાખજો, કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતા એક એવો વ્યક્તિ છે, નરસિંહ મહેતા એક જ એવો વ્યક્તિ છે કે જેણે જેણે 52 વખત આર્ટિકલ નંબર 52 એટલે રાષ્ટ્રપતિ, આર્ટિકલ નંબર 52 એટલે રાષ્ટ્રપતિ, 52 વખત પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાનને બોલાવેલા હતા, બરાબર? કૃષ્ણ ભગવાન એક ફોન કરે કે કઈ બાજુ કૃષ્ણ, કઈ બાજુ, એટલે કૃષ્ણ ભગવાનને આવવું પડે મિત્રો. 52 વખત પૃથ્વી ઉપર બોલાવેલા એકમાત્ર તારલો એટલે નરસિંહ મહેતા, 52 ટાઈમ્સ. અને આર્ટિકલ નંબર 52 એટલે રાષ્ટ્રપતિ, યાદ રાખજો. નરસિંહ મહેતાની જયારે દીકરી મોટી થઈ છે અને એ સમયે એના દીકરીનું જમાઈનું નામ હમણાં જ મળ્યું, ખબર છે? નરસિંહ મહેતાના જમાઈનું નામ હમણાં જ મળ્યું ન્યૂઝ પેપરમાં હતું. કુંવરબાઈના હસબન્ડ નું નામ શું યાદ રાખો? વત્સલ ઓઝા.
શું નામ છે લખી નાખજો સાઈડ માં ક્યાંક, વત્સલ ઓઝા, વત્સલ ઓઝા, વત્સલ ઓઝા, ખાસ યાદ રાખજો. આ વત્સલ ઓઝા ના મમ્મી જે છે એટલે કે કુંવરબાઈ ના સાસુ, પેલાના સમયની અંદર તમને ખબર હોય તો દેવા લેવાનું જાજુ હતું, અને હાલની તારીખે પણ અમુક અમુક કાસ્ટની અંદર દેવા લેવાનું જાજુ હોય છે. તો એ સમયે જે વત્સલ ઓઝાના મમ્મી હતા, કુંવરબાઈ ના સાસુ હતા, એને આખે આખું લિસ્ટ બનાવ્યું, એને આખે આખું લિસ્ટ બનાવ્યું, જબરદસ્ત રીતે લિસ્ટ બનાવ્યું, અને લિસ્ટની અંદર હરેકે હરેક વસ્તુ લખી કે કુંવરબાઈ ને તમારે લોકોએ દહેજમાં આટલું 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 આપવાનું રહેશે. જયારે આ લિસ્ટ બનતું હતું ત્યારે કુંવરબાઈ ના સાસુએ આ જે લિસ્ટ બનાવવાળા વ્યક્તિ હતા એને એક આમ કહેવાય કે ટોન્ટ મારીને કીધું કે ભાઈ નરસિંહ મહેતા છે ને એ બહુ ગરીબ છે, બહુ ભિખારી લેવલનો માણસ છે, તમે આ તમે જે આ જે લિસ્ટ બનાવો છો ને ખોટું બનાવો છો, એની દીકરીને એક જોડી કપડામાં આપે ને તો ઠીક છે હવે, બરાબર છે, અને તમે જે આ લિસ્ટ બનાવો છો ને એક કામ કરો, નીચે બે પાણા લખો, પથરા પથરા લખો, પાણા લખો, ઈ આ નરસિંહ દરિદ્ર ભિખારી નહીં આપી શકે, બે પાણા લખો, ઈ કે ઈ નહીં આપી શકે, આ નરસિંહ મહેતા નહીં આપી શકે. તમે વિચાર કરો, નરસિંહ મહેતાની દીકરીના લગ્ન હતા કુંવરબાઈ ના, નરસિંહ મહેતા જે ભજન કીર્તન કરવા વૈયા ગયા હતા, કૃષ્ણ ભગવાનને થયું કે જો આ નરસિંહ નહીં જઈને તો એની દીકરીના લગ્ન નહીં થાય, કૃષ્ણ ભગવાન નરસિંહ બનીને આવે છે અને કુંવરબાઈ નું કમ્પ્લીટ કમ્પ્લીટ સંપૂર્ણ જે છે એ મામેરું કરે છે, અને નરસિંહ મહેતાનું દીકરીનું કમ્પ્લીટ કમ્પ્લીટ મામેરું કરે છે મિત્રો. આ હા 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 હા, એના સાસુએ જેટલી વસ્તુ લખી હતી ને એટલી તો આપે જ છે, એના કરતા એક્સ્ટ્રા આપે છે વસ્તુઓ, અને જે ઓલા બે પાણા લખ્યા હતા ને પથરા લખો, પથરા ઈ કે પથરા ઈ નરસિંહ નહીં આપી કે ઈ સોનાના પાણા આપે છે, બે પાણા સોનાના આપે છે કે લઈ જાઓ જાઓ મજા કરો. નરસિંહ મહેતા ની જે વ્યવહાર હતી એટલે કે કુંવરબાઈ ની સાસુ હતી ની આખું ચકા ચોંધ રહી જાય છે કે આ કઈ રીતે બન્યું, બરાબર છે. એના ઉપરથી કૃતિ લખાણી કઈ, તો કે કુંવરબાઈ નું મામેરું. કઈ કૃતિ લખાણી? કુંવરબાઈ નું મામેરું. યાદ રાખજો, કુંવરબાઈ નું મામેરું પ્રેમાનંદે લખેલી છે, કુંવરબાઈ નું મામેરું છે નરસિંહ મહેતા એ લખેલી છે. પછી ધીમે 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 બે દીકરાઓ દીકરા દીકરી બે ને પરણાવી દીધા. પછી થોડોક સમય થાય છે, થોડોક સમય થાય છે ત્યારે એના પિતાનું મૃત્યુ થઈ જાય છે. માતાનું મૃત્યુ તો થઈ જ ગયું, પિતાનું મૃત્યુ થઈ છે, અને પિતાનું મૃત્યુ થઈ છે, પિતાનું મૃત્યુ થઈ ગયું હતું 5 વર્ષની ઉંમરે. પિતાનું શ્રાદ્ધ આવે છે, શું આવે છે? પિતાનું શ્રાદ્ધ આવે છે. માતા પિતાનું બેયનું મૃત્યુ 5 વર્ષની ઉંમરે થઈ ગયું હતું. પેલા માતાનું થયું 4 વર્ષે, 5 વર્ષે પિતાનું થયું, પછી શ્રાદ્ધ આવે. શરાદિયો મહિનો આપણે કઈ ભાદરવા મહિનામાં બધાના શ્રાદ્ધ આવે. તો શ્રાદ્ધ જયારે આવે ને શ્રાદ્ધ, ત્યારે એવી માન્યતા હતી કે અત્યારે પણ છે કે બ્રાહ્મણોને ઘરે જમવા બોલાવવામાં આવે અને આપણી જે યથાશક્તિ હોય એ રીતે દાન દક્ષિણા કરવામાં આવતી હોય, જેના કારણે આપણા જે પૂર્વજો જે છે મૃત્યુ પામ્યા છે એને છે ને એની આત્માને શાંતિ મળે, આવું કહેવામાં આવતું હોય છે. હવે જયારે શ્રાદ્ધ હતું ને ત્યારે આખા જુનાગઢ ની અંદર, આખા જુનાગઢ ની અંદર બધા બ્રાહ્મણોને ખબર કે નરસિંહના ઘરે છે ને આપણે જમવા જવું તો કઈ ભેગું નહીં થાય ભાઈ, 1-2 રૂપિયા આપણને દાન દક્ષિણા નહીં મળે ભાઈ, ભિખારી માણા હે યાર, ભજન કીર્તન આખો દી કરતો એમાં હું આપણને તંબુરો મળે. પણ નરસિંહ મહેતાના પત્નીએ કીધું, નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ હતા એને કીધું કે ભાઈ આપણે પિતાના સરહદ ઉપર તો છે ને ભાઈ જમવાનું વાર તો બ્રાહ્મણોને કરવું જ પડશે ગમે તે. એટલે નરસિંહ મહેતા બધા બ્રાહ્મણોના ઘરે એક એક પછી ગયા. નરસિંહ મહેતા બધા બ્રાહ્મણોને કે તમે અમારા ઘર જમવા આવશો, તમે અમારા ઘર જમવા આવશો. બધા બ્રાહ્મણો બાના કાઢે ના ભાઈ ના અમે નહીં આવી, ના ભાઈ ના અમે નહીં આવી. એક બ્રાહ્મણ એવો મળે છે કે કઈ વાંધો નહીં નરસિંહ મહેતા હું તમારા ઘરે આવીશ, પણ હું મારા 5 પરિવારને લઈને આવીશ. કેટલા? 5 પરિવારને લઈને, અને 5 પરિવારમાં 5 સભ્ય એટલે 25 જણા જમવા માટે આવશું. નરસિંહ મહેતા કે મમરા ભરાઈ ગયા ભાઈ, આ 25 જણા આવશે, અહીંયા આપણે 1-2 બ્રાહ્મણો જમવાની વચ્ચે 25 જણાને લઈને આવશે, તો અમારે કરવાનું જમવાના અહીંયા મમરા ખાવાના પૈસા નથી, કરવાનું શું? બરાબર. નરસિંહ મહેતા ઘરે ગયા, માણેકભાઈએ દેકારો ચાલુ કર્યો કે અહીંયા ભેળ ખાવાના પૈસા નથી, બરાબર છે, આપણે સાંજે પાણી પીને ઉઈ જઈએ છીએ, તમે 25-25 જણાને નિમંત્રણ દઈએ એવા, બરાબર, જરાક ફોન તો કરો અમને, હું હાલી નીકળ્યા છું, આમ તેમ દેવાવાળી કરી. અને માણેકભાઈએ નરસિંહ મહેતા કે હવે જે થયું આપણે જમાડવા પડશે, 25 જણા આવવાના છે, કઈ વાંધો નહીં કે, બરાબર. એટલે નરસિંહ મહેતાની વાઈફે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું, અને ઘી થોડુંક ઘટ્યું. શું ઘટ્યું? ઘી ઘટ્યું. નરસિંહ મહેતાને કીધું એ અહીંયા હો તો એ કે જરાક ઘી લઈ આવો ને કરિયાણા દુકાનેથી. નરસિંહ મહિના કે નરસિંહ મહેતા કે આખા મહિનાનું બજેટ વિખાઈ ગયું, આ મહિને આખા મહિનાનું બજેટ વિખાઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ.
બરાબર છે. નરસિંહ મહેતા સીધે સીધા ઘી લેવા જઈએ કરિયાણા દુકાને, કરિયાણા દુકાન વાળા ને કહી કે ઘી આપો, પૈસા એ કે આવતા મહિને પેલી તારીખે આપી દઈશ. કરિયાણા વાળો કે ઉધાર નું હાલે. નરસિંહ મહેતા કે પણ આપી દઈશ વ્યાજ સહિત, મજા મજા કરે ઈ કે. એટલે કરિયાણા વાળો કે કામ કરો નરસિંહ મહેતા, ચાર ભજન કૃષ્ણ ભગવાન ના ગાવ તો હું તમને ઘી આપું. કેટલા ભજન? ચાર ભજન. નરસિંહ મહેતા કે ચાર નહીં, ઓલા બધે બ્રાહ્મણો રાહ જોતા હશે, બાર્ગેનિંગ કર્યું. છેલ્લે એક ભજન માં નક્કી થયું, એક ભજન ગાઈ દઉં તમે મને ઘી આપો. ઓકે કે ડન. કૃષ્ણ ભગવાને, કૃષ્ણ ભગવાનના ભજન નરસિંહ મહેતા ચાલુ કર્યા, હાથમાં કરતાલ લઈ લીધી અને ચાલુ કર્યા. એક ભજન, બે ભજન, ત્રણ ભજન, ચાર ભજન, પાંચ ભજન, છ ભજન, સાત ભજન, હાંજ પડી ગઈ. નરસિંહ મહેતા ભજન ની રમઝટ ચાલુ જ રહી. આ બાજુ એની પત્ની ઘી ની રાહ જોવે. કૃષ્ણ ભગવાન ને થયું કે જો ભાઈ ઘી નહીં પહોંચે તો આના બાપનું શ્રાદ્ધ નહીં થાય. કૃષ્ણ ભગવાન નરસિંહ નો અવતાર લઈને આવ્યા, ઘી નો ડબ્બો આપી ગયા અને બધા બ્રાહ્મણો ને બેહેડા. પેલા પાંચે પાંચ પરિવાર જે આવ્યા હતા, એક થાળીમાં પાંચ જણા, એક થાળીમાં પાંચ જણા, એક થાળીમાં પાંચ જણા, એવી રીતે પાંચ થાળીમાં બેઠેલા હતા. કારણ કે ખબર હતી કે અહીંથી કઈ આપણને મળવાનું નથી દાન દક્ષિણા. કૃષ્ણ ભગવાન જે નરસિંહ મહેતાના અવતારમાં આવ્યા હતા, એની પત્ની ને કીધું, એ માણેકભાઈ એક કામ કરો ને, ઓલા 56 ભોગ તમે જે બનાવેલા છે ને રસોડામાંથી, ઈ જરાક લઈ આવો તો. માણેકભાઈ મૂંઝાણા કે આ 56 ભોગ ની ક્યાં કરે છે, અહીંયા ઘી ના ફાફા છે, 56 ભોગ ની કરે છે. એટલે નરસિંહ મહેતા ને કે કયા 56 ભોગ? તો કે તમે જરાક રસોડામાં તો જાવી કે. રસોડામાં ગયા તો 56 ભોગ રેડી થઈ ગયા, 56 ભોગ લઈ આવ્યા. મહારાજો ના મોઢામાંથી લાળ પડી ગઈ. ઓહો બાપુ, આજે તો ડાયરો બોલાવાનું થઈ ગયા. બરાબર, હજી રહી ગયા હતા, હજી રહી ગયા હતા. તો કૃષ્ણ ભગવાન ના અવતારમાં જે નરસિંહ મહેતા એવા થઈ કે કામ કરો ને, પેલા આપણે કોઠારની અંદર સોનાના થાળી વાટકા રાખેલા હતા ને, ઈ જરાક લઈ આવો તો. માણેકભાઈ કે ક્યાં સોનાના થાળી વાટકા? ભાઈ અહીંયા પાંદડામાં જમી છીએ આપણે, રોજ ઈકીએ પાંદડામાં જમી છીએ, હું સોનાના થાળી વાટકા? ઈ કે જરાક કોઠારમાં તો જાઉં, સોનાના થાળી વાટકા એવા. બ્રાહ્મણો મૂંઝાણા, વાહ બાપુ વાહ, નરસિંહ મહેતા તો હસ્તી થઈ ગયા ભાઈ, કે રાતોરાત હસ્તી, સોનાના થાળી વાટકા. વળી પાછી બીજી જાહેરાત કરી કે જે લોકો પણ અમારા ઘરે જમવા માટે આવ્યા છે, એ બધા લોકોને સોનાના થાળી વાટકા ડીશ ચમચી બધા અમે દાન દક્ષિણા તરીકે ભેટમાં આપી દેવાના છીએ. હવે જે એક થાળીમાં પાંચ પાંચ જણા બેઠા હતા ને, એ બધા છૂટા થયા. હાલો ભાઈ, નોખા નોખા થઈ જાઓ ભાઈ. અરે કે અરે, પાંચ ઓરોનું નાનું ટેણિયું ભેગું હોય ને, એને અલગ થાળી વાટકો ડીશ ચમચી. બરાબર, 25 જણા અલગ બેઠા, કારણ કે 25 થાળી મળશે એ કે. બરાબર, 25 થાળી, 50 વાટકા, કારણ કે એક થાળી બે બે વાટકા, 25 ચમચી, બરાબર 25 ગ્લાસ, બરાબર છે, છાશનો ગ્લાસ અલગ. બરાબર, એટલે બધા લોકો નોખા દયા કે હાલો હાલો ભાઈ અલગ અલગ બેસો, જેના કારણે આપણને વધારે થાળી વાટકા મળે. 56 ભોગ જમાડ્યા સોનાના થાળી વાટકા ની અંદર, સોનાના આસનિયા ઉપર બેસાડીને. આ બધી વસ્તુ તો ભેટમાં આપી જ, આના સિવાય, આના સિવાય એક એક સુવર્ણ મુદ્રા, એના સિવાય બધા લોકોને કપડા, બધા લોકોને ઝવેરાત, બધા લોકોને હીરા. નરસિંહ મહેતાની પત્ની માણેકભાઈ કે અહીંયા મને કોઈ દી એક સાડી નટ લઈ દીધી અને આ બધાને દેવા વાળી કરી હે, કે નરસિંહ મહેતા જાય એટલી વાર છે. હાંજે નરસિંહ મહેતા આવ્યા ત્યાં, ઓલા કૃષ્ણ ભગવાન મળીને નરસિંહ મહેતા આવ્યા હતા, ગાયબ થઈ ગયા. નરસિંહ મહેતા ને કહી કે સોરી સોરી નરસિંહ મહેતા, કે હું ઘી લેતા ભૂલી ગયો, મોડું થઈ ગયું. એ કે ના, હું ઘી આયે બધે જમાડી દીધું, વાત થઈ ગઈ પૂરી. ત્યારે નરસિંહ મહેતા ને ખબર પડી કે આ તો કૃષ્ણ ભગવાન આવ્યા હશે. અને એની પત્નીએ જે આખી આખી સ્ટોરી કીધી કે આવું આવું બન્યું, એના ઉપરથી નરસિંહ મહેતા એ કૃતિ લખી જેનું નામ હતું પિતાનું શ્રાદ્ધ. શું નામ લખ્યું? શ્રાદ્ધ. અને શ્રાદ્ધ નામની કૃતિ જે છે એ પ્રેમાનંદે પણ લખેલી છે, એ પણ યાદ રાખવાનું. પ્રેમાનંદે વિવાહ પણ કૃતિ લખેલી છે, સામળદાસ નો વિવાહ, કુંવરબાઈ નું મામેરું પણ કૃતિ લખેલી છે, અને આ કૃતિ પણ લખેલી જ છે. કઈ? તો કે શ્રાદ્ધ. આ ત્રણ કૃતિ પ્રેમાનંદે લખી છે, ત્રણ કૃતિ નરસિંહ મહેતાએ પણ લખેલી છે. આ કૃતિ ક્લિયર થઈ ગઈ બધા લોકોને? જાગો ગ્રાહક જાગો. પીયુ બોલો, પીયુ. યસ સર. તો વાંધો નહીં, ચલો. પરમભાઈ? હા સર. તો વાંધો નહીં, ચલો. હવે સર, પ્રેમાનંદ તો હિન્દીમાં લખી હશે ને કૃતિ, કે ગુજરાતીમાં લખી? ગુજરાતી પ્રેમાનંદ આપણો વડોદરા નો જ હતો, પણ પેલા તો નરસિંહ મહેતા લખી હશે ને, એના આધારે પછી પ્રેમાનંદે લખી હશે ને. પેલા નરસિંહ મહેતા જ લઈ ગઈ, પ્રેમાનંદ તો હજી ઘણો પાછળ આવશે. પ્રેમાનંદ તો બચુડ્યું હોય હજી. ઓકે સર.
પણ નરસિંહ મહેતાએ લખી ને એના ઉપર આધારિત કૃતિ પ્રેમાનંદે પણ લખેલી છે. ઓકે બરાબર. પછી જૂનાગઢ ની અંદર ડંકાઓ વાગી ગયા કે ભાઈ નરસિંહ મહેતાએ તો બ્રાહ્મણોને આટલું બધું આપ્યું, ભાઈ નરસિંહ મહેતા અસ્થિ હે ભાઈ પાલટી. બરાબર. નરસિંહ મહેતા નું ઉપડી ગયું રાતોરાત. હવે નરસિંહ મહેતા જૂનાગઢ ની અંદર ચર્ચા થઈ ગયા. હવે જૂનાગઢ વાળા બધા લોકોને એમ થયું કે નરસિંહ મહેતા મારો દીકરો છે તો કઈક લોચાવાળો કેસ. બરાબર. દ્વારકાથી એક વખત એક સંઘ આવ્યો, પૈસાની જરૂર પડી દ્વારકાથી સંઘ. બધા લોકોએ નક્કી કર્યું નરસિંહ મહેતાને આપણે હલવાડીએ. નરસિંહ મહેતાને સલવાડીએ નરસિંહ મહેતા પાસે ઈ દ્વારકા વાળા સંઘને મોકલી દીધો. દ્વારકા વાળા સંઘે કીધું કે નરસિંહ મહેતા અમારે પૈસા જોઈએ છે. ગામ લોકોએ કીધું કે આખા ગામમાં નગર શેઠ કોઈ હોય તો નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા કે બાપા અહીંયા મમરા ખાવાના પૈસા નથી, હું નગર શેઠ તંબુરો. છતાંય નરસિંહ મહેતાએ એ લોકોને જેટલા પૈસા જોતા હતા એની ઊંડી લખી અને દ્વારકા વાળા સંઘને આપી દીધી. અને પાછળથી કરતાલ લઈને બાપુ બહી ગયા, એ મારી હુંડી સ્વીકારો હો મહારાજ રે શામળા ગીરધારી. શામળા ગીરધારી. બરાબર છે. અને અહીંયા દ્વારકા ની અંદર શામળ શેઠ નામનો એક વ્યક્તિ ઉભો થઈ ગયો. અને શામળ શેઠ વળી પાછા કૃષ્ણ ભગવાન બની નૈવા ઓલા લોકોના પૈસા આપી દીધા. દ્વારકા વાળા સંઘને જૂનાગઢ વાળાની આખું ચક્કા ચોંધ ની ચક્કા ચોંધ રહી ગઈ. આ હુંડી નામની કૃતિ નરસિંહ મહેતાએ લખી, એક પ્રેમાનંદે લખી છે. પ્રેમ નરસિંહ મહેતાના જીવન ઉપર આધારિત પાંચ કૃતિ કોણે લખેલી છે? પ્રેમાનંદે. એમાંથી પહેલાની ચર્ચા કરી વિવાહ, કોના વિવાહ? શામળદાસના વિવાહ. બીજીની ચર્ચા કરી કુંવરબાઈનું મામેરું, એટલે મામેરું નામની કૃતિ કોણે લખી? નરસિંહ મહેતા પ્રેમાનંદ. ત્રીજી કૃતિની ચર્ચા કરી આપણે તો કે શરાદ, પિતાનું શરાદ, એટલે શરાદ કૃતિ નરસિંહ મહેતાએ લખી, પ્રેમાનંદે લખી. ચોથી કૃતિ લખી હુંડી, હુંડી નરસિંહ મહેતાએ લખી, પ્રેમાનંદે લખી. પાંચમી કૃતિ અતિમહત્વની હાર, શું લખી? હાર. હવે હાર કૃતિ નરસિંહ મહેતા લખી, પ્રેમાનંદ લખી. હાર કૃતિ છે ને એ શું હતી? આપણા જે જૂનાગઢના આપણા નરસિંહ મહેતાના સમકાલીન રાજા હતા ને રામ માંડલિક, રામ માંડલિક ને ખબર પડે છે કે આ જાદુ ટોના ને કઈક આવડે, નરસિંહ મહેતાને કઈક જાદુગર માણા હે. બરાબર. ગમે એના કામ બધાને થઈ જાય આવું હસ્તી મણા. એટલે જૂનાગઢ ના જે રાજા હતા રામ માંડલિક નરસિંહ મહેતાને બોલાવે છે. અવડા નરસિંહ અહીંયા આવી ગયા. નરસિંહ મહેતાને કહે છે કે તને જાદુ આવડે તો? કે ના, મને કઈ જાદુ બધું નથી આવડતું, હું તો કૃષ્ણ ભગવાનને બોલાવું ને કૃષ્ણ ભગવાન મારું કામ કરતા, હું હાલી નીકળો છું કે અને કારાગારમાં નાખો કે. બરાબર છે. નરસિંહ મહેતાને કારાગાર ની અંદર પૂરી દેશે સંપૂર્ણ, એટલે સંપૂર્ણ પેરો આખે આખો બાર લગાડી દેશે. એક નાનકડી બારી ખુલ્લી રાખે છે, સામે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય છે. એ કે કૃષ્ણ ભગવાનના ગળામાં જે હાર છે ને, સવાર સુધીમાં તારા ગળામાં આવી જઈને તો હું માનું કે તું કૃષ્ણ ભગવાનને બોલાવશ. બરાબર. કૃષ્ણ ભગવાનના ગળામાં જે હાર છે તારા ગળામાં આવી જઈને તો માનું. નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને કીધું, એ ગળામાં હાર અવારના પોરમાં આવી ગયો. રાજા છે એ ઘૂંટણીએ પડી ગયો કે રા માંડલિક કે માફ કરી દો નરસિંહ મહેતા, ભૂલ થઈ ગઈ મારી. નરસિંહ મહેતાને એ જ સમયે કારાગારમાંથી છોડી દેવામાં આવે છે. અને એ કૃતિનું વર્ણન નરસિંહ મહેતાએ કર્યું છે, પ્રેમાનંદે કરેલું છે. બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે લોકો યાદ રાખવાની રહેશે. અને નરસિંહ મહેતાની યાદમાં આપણે લોકો એક વસ્તુ યાદ રાખવાની રહે કે નરસિંહ મહેતાની યાદની અંદર છે ને, નરસિંહ મહેતા એવોર્ડ પણ શરૂ કરવામાં આવેલા છે. ક્યારે શરૂ કરવામાં આવ્યા? લખી નાખો હેડિંગ મારો, નરસિંહ મહેતા એવોર્ડ. પેલા એક કામ કરો, હેડિંગ મારતા પેલા નરસિંહ મહેતાની બધી કૃતિ લખી નાખો, એટલે તમને લોકોને વાંધો ન આવે. સૌથી પહેલી કૃતિ હું બોલતો જાઉં, તમે લખતા જશો ને વાંધો નહીં આવે ને. કારણ કે મારે છે ને જરાક નેટમાં લોચા છે ને તો આડવડું આડવડું લખાઈ જઈએ, ભેગું નથી થતું. બરાબર. સૌથી પહેલી કૃતિ લખો બાળ લીલા. બાળ લીલા, કૃષ્ણ ભગવાન જયારે નાના હતા એની જે લીલા હતી. બરાબર છે. જે માટકીમાંથી તોડીને માખણ ખાતા, કાળિયા નાગને એને હરાવેલો હતો, કાળિયા નાગના માથા ઉપર એને રમી. બરાબર છે. જળ કમળ છાની જાને બાળા, સ્વામી તમારો આવશે ને તને મારશે, બાળ અત્યારનું પાપ લાગશે. આ બાળ લીલાનો પ્રસંગ છે. બરાબર છે. ઈ જ કૃષ્ણ ભગવાનની બાળ લીલાની અંદર એને લખેલું છે કે ઈ જે છે મામા કંસને આ બધું ઘી માખણ છાશ દૂધ મોકલવામાં આવતા ને, એટલા માટે કૃષ્ણ ભગવાન ચોરી ચોરીને બધાના ઘરમાંથી ખાઈ જતા. કંસને તો કઈ મોકલવાનું થતું જ નથી. આ સંપૂર્ણ વસ્તુ બાળ લીલામાં લખેલી છે. પછી બીજી આવશે દાણ લીલા. બીજી કઈ આવશે? દાણ લીલા. કૃષ્ણ આપણે તમે
આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય તો ઓલી કૃષ્ણ નામની સિરિયલ આવતી, કૃષ્ણ ભગવાનની બાલ લીલા, એ કોઈએ જોઈ છે? કૃષ્ણ ભગવાનની બાળ લીલા ની અંદર છે ને આ દાળ લીલા કૃતિમાં શું આવે છે ખબર છે? એક બેન હોય છે, બહુ વૃદ્ધ હોય છે, જબરદસ્ત વૃદ્ધ હોય છે. ઈ બેન છે ને ઈ ફ્રૂટ લઈને આવે છે, ફ્રૂટ નો સુંડલો લઈને આવે છે, ફળ નો સુંડલો લઈને આવે છે અને કે છે કે તમે આ ફળ લઈ લ્યો અને મને અનાજ આપો જેના કારણે હું છે ને રોટલી કરી શકું અને હું જમી શકું, બરાબર? તો કૃષ્ણ ભગવાન છે ને બધા ફ્રૂટ લઈ લે છે અને પોતાના ઘરમાંથી, પોતાના ઘરમાંથી નાનકડો હતો કૃષ્ણ ભગવાન, હજી નાના હતા, લગભગ કેટલા 7-8 વર્ષના હશે, બરાબર? અને ત્યારે હાથમાં ખોબો ભરી અને ઘઉં લઈ આવે. શું કરે? હાથમાં ખોબો ભરી અને ઘઉં લઈ આવે છે અને એ બેનને દેવા માટે. બેન છે એ બહાર ઉભા હતા આંગણામાં, ઠેઠ દરવાજા પાસે. એ ફ્રૂટ બધા લઈ લે છે અને એ હાથમાં ખોબો ભરીને ઘઉં લઈ આવે છે, પણ નીચેથી ધીમે 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 ઢોળાતા જાય છે, ઘઉં ઢોળાતા જાય છે. ઈ કૃષ્ણ ભગવાન જયારે ઈ બેનના પાસે પહોંચે છે ને, ઈ બેન પાસે પહોંચે છે ને, ત્યારે માત્ર ને માત્ર હાથમાં 7-8 દાણા વૈધા હોય છે. ઈ આવી રીતે ખંખેરી અને એને આપી દે છે. ત્યારે ઈ બેન છે ને એને થોડો ગુસ્સો આવે છે કે મેં તને આટલા બધા ફળ આપ્યા ને તે મને ખાલી 7-8 દાણા ખાલી આપ્યા, ઘઉં નામ કેમ રોટલી બનાવીશ? છતાં એમ કે છે કઈ વાંધો નહીં, નાનકડો બાળક છે ને, બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય એમ કરી અને વીટી અને વયા જાય છે કે ભાઈ જે મેં ક્યાં જાનું, રઘુનાથજી જાય, જે પેટ ભરવું હશે તો એ ભરશે, બીજી તો હું શું કરી શકું. ઘરે જઈ અને ઈ ધીમેક થી આવી રીતે લાલ કલર નું કપડું હોય છે એની પાસે, ઈ ખોલે છે ને તો એ 7-8 ઘઉં ના દાણા છે ને ઈ હીરા બની ગયા હોય છે. કેટલા હીરા બની ગયા હોય છે? તો કે ઓછામાં ઓછા 300-400 હીરા બની ગયા હોય છે, આખે આખું પડીકું બની ગયું હોય છે હીરાનું. અને ત્યારે એને ખબર પડે કે ઓહો, આ તો ભગવાનની લીલા છે ભાઈ. અને ઈ કૃતિ દાણ લીલા એ કોને લખેલી? નરસિંહ મહેતા લખેલી છે. પછી આવશે રાસલીલા, પછીની કૃતિ કઈ? રાસલીલા. અને આ રાસલીલા કૃતિ એટલે મેં તમને કઈ કીધી કે જયારે નરસિંહ મહેતાનો હાથ છે આખે આખો કોણી ઉદીન હળગી ગયો, મહાદેવ ભેગા જોવા ગયા હતા, ઈ કૃતિ એટલે રાસલીલા. રેડી? પછી એક એવી જ કૃતિ માન લીલા, માન લીલા. પછી એવી જ એક કૃતિ કુંવરબાઈનું મામેરું. મેં તમને વાત કરી કુંવરબાઈનું મામેરું, બે પાણા ખાલી આપી દો તો નરસિંહ નહીં આપે, હોનાના પાણા આપ્યા. કુંવરબાઈનું મામેરું, તમને કદાચ ગુજરાતી મૂવી જોવા જો ગમતા હોય હિસ્ટોરિકલ મૂવી, તો આ કુંવરબાઈનું મામેરું યુટ્યુબ ઉપર મૂવી, એ બહુ જૂનું મૂવી છે, ગુજરાતી મૂવી છે. કદાચ તમને એવું લાગે ને કે મારે જોવું છે તો એક વખત જોજો, તમને મજા આવશે, બરાબર? કુંવરબાઈનું મામેરું. પછી એવી રીતે લખો રુકમણી વિવાહ, રુકમણી વિવાહ. કૃષ્ણ ભગવાન અને રુકમણીના જે લગ્ન ત્યાં પોરબંદરના માધવપુરના મેળામાં એનું સંપૂર્ણ વર્ણન જે છે એ નરસિંહ મહેતા કરેલું છે. એવી જ રીતે એક હજી એક કૃતિ છે સત્યભામાનું ઋષણું, સત્યભામાનું ઋષણું. શૃંગાર માળા, શૃંગાર માળા. પછી ચતુરાઈઓ. શૃંગાર માળા પેલા શું બોલ્યા? રુકમણી વિવાહ, સત્યભામાનું ઋષણું. સો સર રિપીટ કરો. સત્યભામા નું ઋષણું, ઋષણું એટલે નારાજ થઈ જાય ને એને ઋષણું કહેવાય, રોવા બેસે ને એને ઋષણું કહેવાય. ઓકે સર, થેન્ક યુ. શૃંગાર માળા. પછી ચતુરાઈના પદો, ચતુરાઈના પદો. હિંડોળાના પદો, હિંડોળાના પદો. વસંતના પદો, પિતાનું શ્રાદ્ધ, હુંડી, વગેરે. લખાઈ ગયું બધાયને? યસ સર, યસ સર. ચલો ડન છે. હવે છે ને તમને લોકોને એવો
તમને લોકોને એવો પ્રશ્ન પૂછાય ને કે નરસિંહ મહેતાએ પોતાના કાર્યકાળમાં સૌથી વધારે શું લખ્યું, તો લખો નરસિંહ મહેતાએ સૌથી પોતાના જીવનકાળ દરમિયાન પદ લખ્યા. લખો પહેલો પોઈન્ટ પાડી લખો નીચેની લીટીમાં, નરસિંહ મહેતાએ પોતાના સમયમાં સૌથી વધારે પદની રચના કરેલી હતી. પદ, નરસિંહ મહેતાએ પોતાના જીવનમાં સૌથી વધારે પદની રચના કરેલી હતી. અને તમને લોકોને ખબર હોય તો મેં તમને લોકોને લખાવ્યું હતું, પદ ઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનામાં નાનો પ્રકાર છે, યાદ છે કે નહીં? ચલો ડન છે. અને પાછું નીચે નોટ કરીને લખી નાખો, પદ વખણાય કોના, બરાબર કરીને લખી નાખો મીરાબાઈ. મીરાબાઈ, વેરી ગુડ. બરાબર, પદ વખણાય કોના, તો બરાબર કરીને લખી નાખો મીરાબાઈ. તમે એવું નતું કીધું કે સૌથી વધારે પદ મીરાબાઈ ના અને નરસિંહ મહેતાના પ્રભાતિયા. હા, નરસિંહ મહેતાના વખણાય શું પ્રભાતિયા, મીરાબાઈ ના વખણાય શું પ્રભાતિયા, સૌથી વધારે લેખા કોણે પદ નરસિંહ મહેતા, વખણાય કોના મીરાબાઈ ના. સમજા? રેડી? ઓકે સર. બરાબર, ફરીથી હું જે બોલ્યો એ લખાવી દઉં તમને. સૌથી પહેલો પોઈન્ટ મેં લખાવ્યો, પોતાના જીવનકાળ દરમિયાન નરસિંહ મહેતાએ સૌથી વધારે શું લખ્યું છે, પદ. પછી નીચેની લીટીમાં મેં તમને લખાવ્યું, પદ વખણાય કોના, તમે લખ્યું મીરાબાઈ. બરાબર છે. પછી લખો નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. નીચેની લીટીમાં લખી નાખો નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. ક્લિયર છે? યસ સર. યસ સર. હવે છે ને હું તમને ત્રણ પોઈન્ટ લખાવું છું, આ ત્રણે ત્રણ બહુ કામના છે. બરાબર, એક લીટી છોડી નીચેનો પોઈન્ટ લખો. આખ્યાનની શરૂઆત કરનાર વ્યક્તિ, નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ છે ને આખ્યાન લખી નાખ્યું, પણ નરસિંહ મહેતાને ખબર નથી કે આખ્યાનમાં શું આવે. બરાબર છે. અને એટલા માટે એને આખ્યાનની શરૂઆત કરતી હતી, પણ એને ખબર નથી કે મેં આ આખ્યાન લખી નાખ્યું છે. એની સૌથી પહેલું આખ્યાન એટલે કયું, ખબર છે કોઈને? પરફેક્ટ જવાબ છે અંકિતા. પરફેક્ટ જવાબ છે જયશ્રી. સુદામા ચરિત્ર. સૌથી પહેલા આખ્યાનની શરૂઆત કોણે કરી, સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા. બીજો પોઈન્ટ, સુદામા ચરિત્ર પહેલું, બરાબર, સૌથી પહેલું. ઓકે, હવે આખ્યાનના પિતા કોને કહેવાય અને આખ્યાન વખણાય કોના? રેડી? ત્રીજો પોઈન્ટ, આખ્યાનના શિરોમણી, આખ્યાનના શિરોમણી, બરાબર, પ્રેમાનંદ. આખ્યાનના શિરોમણી પ્રેમાનંદ. ત્રણેય પોઈન્ટ ક્લિયર? આખ્યાનની શરૂઆત કરી પ્રેમાનંદ, સોરી, નરસિંહ મહેતા, સુદામા ચરિત્ર. આખ્યાનના પિતા કોણ, ભાલણ, અને આખ્યાનના શિરોમણી કોણ, તો કે પ્રેમાનંદ. ક્લિયર છે બધા લોકોને? યસ સર. યસ સર. હવે યાદ રાખો. ઓકે,
હવે આ સુદામા ચરિત્ર જે છે ને, સુદામા ચરિત્ર એમાં નરસિંહ મહેતાએ શું લખ્યું છે, કૃષ્ણ ભગવાનની એક એવી ખાસિયત હતી ભાઈ, એક કલાક થઈ ગઈ હજી નરસિંહ મહેતા ચાલે, લોચા થઈ જવાના ભાઈ આજે. નરસિંહ મહેતા જે છે ને એને કૃષ્ણ ભગવાન છે ને એનો એક નિયમ હતો કે જે વ્યક્તિને એક વખત મૂકી દે ને પછી એને બીજી વાર ક્યારેય નથી મળતા. જેમ કે સૌથી પહેલી વખત એના જયારે માતા પિતા જે છે નંદ બાબા ને જશોદા 15 વર્ષની ઉંમરે એને મૂકી દે છે પછી એને કોઈ દિવસ મળતા નથી. રાધાને એક વખત 15 વર્ષની ઉંમરે મૂકી દે છે પછી એને કોઈ દિવસ જીવનમાં ક્યારેય મળતા નથી. મહાભારત સમયની અંદર જયારે પણ અર્જુન થી માંડીને યુધિષ્ઠિર ભીમ સહદેવ નકુલ કુંતી માતાને મૂકી દે છે પછી ક્યારેય મળતા નથી. પરંતુ પોતાના જીવનકાળ દરમિયાન કૃષ્ણ ભગવાન જો બીજી વખત કોઈને મળ્યા હોય ને તો એ વ્યક્તિ એકમાત્ર હતો, નહીં હતો સુદામા. કોણ હતો? સુદામા. હવે સુદામા અને કૃષ્ણ ભગવાન જે છે એ બે એક ઋષિના દરબારમાં ભણતા, અને એ ઋષિ એટલે કે સાંદીપની ઋષિ, અને એ સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે પોરબંદરની અંદર, અને ભારતમાં સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે. કઈ જગ્યાએ આવેલો છે? ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે. હવે એક વસ્તુ સ્થિતિ એવી બને છે કે આપણે કહીને કે અમુક માણસનો સમય એવો હાલતો હોય, જો એ સમયમાં માણસ છે ને એ ટકી જાય ને તો એ જિંદગી તારી જાય, અને જો એ માણસનો સમય છે ને એ અણી કાઢી લે ને તો એની જિંદગી ગોટાળે ચડી જાય. અને એવો જ સમય કૃષ્ણ ભગવાનના લાઈફની અંદર આવતો હતો જયારે નાના હતા ને ત્યારે. અને ઈ સમયની અંદર તાંદુલ કૃષ્ણ ભગવાનને ખાવાના હતા, એની બદલે ખાઈ ગયો કોણ? સુદામા. તાંદુલ છે એ ખાવાના હતા કૃષ્ણ ભગવાનને, ખાઈ ગયો સુદામા. ને એટલા જ માટે એના સુદામાની જીવનની અંદર લક્ષ્મીનો ક્ષય આવ્યો. શું આવ્યો? લક્ષ્મીનો ક્ષય આવ્યો. એટલે કે જો એ તાંદુલ કૃષ્ણ ભગવાને ખાઈ લીધા હોત ને તો કૃષ્ણ ભગવાન ભિખારી હોત, દરિદ્ર હોત, ખાવાના રૂપિયા ન હોત, અને સુદામા છે ને રાજા હોત. પણ કૃષ્ણ ભગવાન ને બદલે એ ખાઈ લીધા કોને? સુદામાએ. એટલા માટે કૃષ્ણ ભગવાન છે એ રાજા બની શક્યા, અને ધન દોલતની કમી નહોતી જયારે સુદામાને ખાવાના તૂટા હતા. હવે વસ્તુ સ્થિતિ એવી બને છે કે સુદામાની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી, એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે એના છોકરાઓ છોકરીઓને 3-3, 4-4 દિવસ સુધી તો જમવા કઈ મળતું નહીં, પાણી પીને સુઈ જવું પડતું. ત્યારે સુદામાની પત્ની જે છે ને, સુદામાની પત્ની ઈ એમ કે છે કે તમે કામ કરો ને, તમારો મિત્ર છે કૃષ્ણ ભગવાન, તમે એની પાસે જાઓ ને. પણ સુદામાને વ્રત હતું કે ઈ કોઈ દિવસ કોઈ પાસે માંગે નહીં, કોઈ દિવસ કોઈ પાસે માંગે નહીં. અને સુદામા જે છે ઈ એમ કે છે કે ના, હું મારા મિત્ર પાસે માંગુ નહીં. ત્યારે એની પત્ની એમ કે છે, તમે માંગવા ક્યાં જાવ છો? તમે તમારા મિત્રને મળવા જાવ છો, એમને મળી ન કો, રાજા છે એટલે હું તમારે જવા નહીં મળવા. એમ કરીને એની પત્ની જે છે એ સુદામાને સમજાવે છે, અને સુદામા જે છે એ કહેતો છે કે હાલો જાઉં, પણ વસ્તુ સ્થિતિ એવી બને છે કે હું એના માટે શું લઈ જાઉં. ત્યારે એની પત્ની કે આપણા ઘરમાં તો કઈ છે નહીં, એટલે બાજુવાળાના ઘરમાંથી થોડાક તાંદુલ છે એ લઈ આવે છે, અને પોતાની સાડીનો છેડો ફાડી અને આ તાંદુલની પોટલી સુદામાને આપે છે કે તમે આ કૃષ્ણ ભગવાનને ખવડાવજો. તાંદુલની પોટલી આપે છે કે તમે આ કૃષ્ણ ભગવાનને ખવડાવજો. અને સુદામા છે ફાટેલ તૂટેલ કપડા બરાબર છે, અને એકદમ વીકનેસ આવી ગઈ હતી કારણ કે 8 અઠવાડિયા 15 દિવસ થી કઈ ખાધું પીધું નહોતું બરાબર છે. ને ઈ દ્વારકા નગરી આવવા માટે નીકળે છે, પોરબંદરમાં સુદામા રહેતો હતો, પોરબંદર થી દ્વારકા આવવા માટે નીકળે છે, હાલીને નીકળે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે મારો સુદામો મને મળવા આવે છે ભાઈ, મને મારો સુદામો મળવા આવે છે તાંદુલ લઈને બરાબર છે, કે જે ઈ જ તાંદુલ છે કે જો તે દિવસે ઈ સુદામો નો ખાઈ ગયો હોત ને તો હું અત્યારે ભિખારી હોત. અને કૃષ્ણ ભગવાન છે એ સુદામા જયારે પણ થોડોક પોરબંદર ની બહાર નીકળે છે અને ઝાડવા નીચે થોડોક વખત 5-10 મિનિટ નો રેસ્ટ કરવા માટે બેસે છે, જરાક ઝોકું આવી જાય છે પવન ના લીધે, ઝપકી આવી જાય છે, અને કૃષ્ણ ભગવાન છે એ સુદામાને ન્યાથી હોતે હોતો ઉપાડી સીધો દ્વારકાની બહાર મૂકી દેશે. આંખું ખોલે છે તો ખબર પડે છે કે ઓ હા, તો હું ક્યાંક બીજે પહોંચી ગયો. અને સુદામા જોવે છે દ્વારકાની બહાર પહોંચી ગયા હોય છે, ફટાફટ ડિસ્ટન્સ કપાઈ જાય છે અને દ્વારકાની બહાર પહોંચી જાય છે. દ્વારકા નગરી એ સમય સોનાની નગરી કહેવાતી મિત્રો, અને જબરદસ્ત સોનાની નગરી. અને દ્વારકાની અંદર જાય છે તો દ્વારકાના લોકો પણ એટલા બધા સમૃદ્ધ હતા કે સુદામાને જોઈને એની મજાક ઉડાડે છે.
સુદામાને જોઈને એની મજાક ઉડાડે છે કે કોણ છે આવો દરિદ્ર માણસ જેને કપડા બપડા બધું બિહાલ છે, પણ નરસિંહ મહેતા સુદામા જે છે ને એને જનોઈ પહેરેલી હતી અને એટલા માટે એને બધા બ્રાહ્મણ દેવતા કરે છે. પણ દ્વારકાના બ્રાહ્મણો પણ એટલી હદે રહી હતા કે આ બ્રાહ્મણ તો ક્યાંક બહાર થી આવ્યો હોય ને એવું બધા માની લે છે. અને સુદામા કે છે કે હું તો કૃષ્ણ ભગવાન નો મિત્ર છું, બધા કે હું હાલી નીકળો. સુદામા ઈ કે અમે લોકો, તમે વિચાર કરો, અમે દ્વારકાના રહેવાસી છીએ, તો એટલા રૂપિયા વાળા તમે કૃષ્ણ ભગવાન ના મિત્ર, તમે આવા આવ કપડા પહેરવાની ભાન નથી પડતી. બધાનું અપમાન, દ્વારકાવાસીઓનું અપમાન સહન કરતા 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 કૃષ્ણ ભગવાન જયારે છે ને ના દરબાર ની બહાર, કૃષ્ણ ભગવાન ના મહેલ ની બહાર જયારે સુદામો પહોંચે છે ત્યારે એના દ્વારપાલ ને કે છે કે મારે કૃષ્ણ ભગવાન ને મળવું છે. દ્વારપાલ પેલા તો નાચ પાડે, દેખ ભાઈ કોણ છો તું અહીંયા, એમ કે કૃષ્ણ ભગવાન કઈ રાજા છે એમ થોડા મળવા દેવાય કઈ. ત્યારે એક દ્વારપાલ તો અપમાન જ કરના કે અલે ભાઈ તું રડતી નો થઈ જાય, ઝડપથી નીકળ હાલ તું, કે ખોટી વાતો કરે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન કે નવરાય. સુદામા કે પણ હું એનો મિત્ર છું. ઓલા બધા કે નો હોય મિત્ર, હું હાલી નીકળો, તું નીકળી કે તું ખોટી વાતો કરે, તું જવા દે ભાઈ હાલી કે. ત્યારે એક દ્વારપાળ જોઈ જાય છે કે એને જનોઈ પહેરેલી છે, તો એને કહે છે કે બ્રાહ્મણ દેવતા તમે ખરેખર કૃષ્ણ ભગવાનના મિત્ર છો? તો કે હા. તમે એક વખત એને કયો કે તમે તમારો બાળપણનો મિત્ર સુદામો આવ્યો છે? એક વખત કયો એને. દ્વારપાળ છે એ પેલા તો રગજગ કરે છે, અડધી પોણી કલાક તો ન્યાન્ય કાઢ નાખે છે, પછી બહુ સુદામા રગજગ કરે છે ને એટલા માટે દ્વારપાળ છે ની જાય છે. ત્યારે કૃષ્ણ ભગવાનનો પ્રજાજનોને મળવાનો ટાઈમ પતી ગયો હોય છે. ઈ એની આઠે આઠ પટરાણીઓ ભેગા કૃષ્ણ ભગવાન હોય છે, એના પત્નીઓનો સમય હોય છે, અને એના પત્નીનો સમય હોય છે. અને એ સમયે દ્વારપાળ આવીને કહે છે કે કૃષ્ણ ભગવાન બાર કોક વ્યક્તિ આવેલું છે ને તમને મળવા માંગે છે, એમ કે છે તમારા મિત્ર છે. કૃષ્ણ ભગવાન કહે કે અત્યારે રહેવા દો ભાઈ, એને કયો કાલ આવે, સવારે 9 થી 10 માં આપણો મીટિંગ નો ટાઈમ છે ત્યારે આવે બરાબર. પણ એ કે ના, એ કે બ્રાહ્મણ દેવતા ક્યારના જીદ કરે છે કે હું મળીને જ કૃષ્ણ ભગવાન ને જઈશ. અને ઈ એમ કે છે કે હું તમારો નાનપણનો મિત્ર છું, એના કપડા જોઈને તો લાગતું નથી કે તમારા મિત્ર હોય, બહુ ફાટેલ તૂટેલ કપડા છે, બહુ દરિદ્ર પરિસ્થિતિ છે, બ્રાહ્મણ દેવતા છે. અને એમ કે છે કે હું તમારા બાળપણનો મિત્રો સુદામા છું. ખાલી સુદામા એવું સાંભળે ને તે કૃષ્ણ ભગવાન બે બાકડા ઉભા થઈ જાય. સુદામા આવ્યો છે, એ કે સુદામા આવ્યો છે. આઠે આઠ પટરાણીઓને મૂકી કૃષ્ણ ભગવાન ઉઘાડા પગે દોડે છે બરાબર. ખંભા ઉપર જે એનું કપડું નાખેલું હતું એ પડી જાય છે બરાબર. ને એ સમય કપડાને પણ એવું ફીલ થયું હશે ભાઈ કે ભાઈ આ જે ખંભા ઉપર હું કૃષ્ણ ભગવાનનો છું ને એનું મારું કઈ માન નથી. કૃષ્ણ ભગવાન ઉઘાડા પગે સીધે સીધા દરવાજા સુધી પહોંચી જાય છે. એ સમયે સુદામાને એમ થયું કે કૃષ્ણ ભગવાનને કદાચ મળવાની ઈચ્છા નથી લાગતી, અમારો મોટો માણસ થઈ ગયો ભાઈ, હવે કદાચ નો પણ મળે, કારણ કે દ્વારપાળને આવતા વાર લઈ ગઈ હતી. એટલે સુદામા ધીમે 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 લાકડી લઈને પાછો પોતાના ઘરે જવા માટે નીકળી ગયો હોય છે, પોતાના ઘરે જવા માટે નીકળી ગયો હોય છે. અડધું દ્વારકા ચીરી અને નીકળી જવા માંગતો હોય છે. એ સમયે કૃષ્ણ ભગવાનને ખબર પડે કે કેમ કે મારો સુદામો હોય કે બધાય દ્વારપાળ જે છે કૃષ્ણ ભગવાનના ઉઘાડા પગે આવી રીતે મુગટ વગર જોઈ અને ચકાચોંધ થઈ જાય છે. અને સુદામા જે છે દ્વારકા નગરીમાં અડધે સુધી પહોંચી ગયો હોય છે. કૃષ્ણ ભગવાન દોડતા દોડતા અડધા દ્વારકા સુધી દોડે છે બરાબર. જે માણસ રથની નીચે નો ઉપડતો હોય એ કૃષ્ણ સુદામાને મળવા માટે ઉઘાડા પગે અડધી દ્વારકામાં દોડે છે. ત્યારે જે દ્વારકાવાસીઓ એનું અપમાન કર્યું હોય છે ને એ પણ જોતા રહી જાય કે ઓ બાપા બાપા આપણે ભૂલ કરી નાખી. અને સુદામાને ભેટી પડે છે ને સુદામાને લઈ આવે છે કે હાલ સુદામા તું ઘરે. અને આવડા મોટા રાજા, આવડા મોટા ભગવાન એને પોતાના રાજમહેલના સિંહાસન ઉપર બેહાડીને એના પગ ધોવે છે બરાબર છે. અને પછી પગ ધોઈ અને સુદામાને કે કેટલા દિવસે તું આવ્યું, એમ કરીને રોઈ પડે છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને સુદામાના પગ છે ને પાણી કરતા વધારે પોતાના આંસુથી ધોયેલા હતા કે જો સુદામા તે દિવસે મારા તાંદુલ નો ખાધા હોત ને તો અત્યારે તારી જેવી પરિસ્થિતિ છે ને એવી પરિસ્થિતિ મારી હોત. અને ધીમે 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 સમય વધતો જાય છે. અને કૃષ્ણ ભગવાન જે છે ને કૃષ્ણ ભગવાન એ જોઈ જાય છે કે સુદામા કઈક મારા માટે લઈ આવ્યો છે પણ મને દેતો નથી. હવે કૃષ્ણ ભગવાન કે છે કે સુદામા લગ્ન વગન કર્યા કે નહીં થઈ કે, તો કે હા મેં લગ્ન કરી લીધા નહીં કે, બે છોકરાઓ છે કે. એટલે સુદામા પૂછે કે તમે લગ્ન કર્યા કે નહીં કૃષ્ણ ભગવાન? એટલે કૃષ્ણ ભગવાન બધી બાજુ જોવે કે આ બધું આપણું જ છે કે, આઠે આઠ પટરાણી બધું આપણું જ છે કે. એટલે સુદામા કે હવે કઈ વાતચીત કરાય નહીં કે, હવે કઈ આપણે મૂંગું રેવાય કે, વળી લોચા થઈ જાય કે બરાબર. એટલે સુદામાને પછી બેડરૂમમાં લઈ જઈએ શાંતિથી કે આરામ કર થોડીક વાર આછે દેશે. ત્યારે સુદામાને પૂછે કે તો શું લઈ આવ્યો સુદામા મારા માટે પોરબંદર થી? કેવા નાના હતા ત્યારે આપણે બધા રમતા નહીં, મજા આવતી કે શું લઈ આવ્યો તું મારા માટે? ત્યારે કૃષ્ણ ભગવાનની આવી ભવ્યતા જોઈને સુદામા મૂંઝાઈ છે કે હું આવા ફાટેલ તૂટેલ કપડાની અંદર તાંદુલ લઈ આવ્યો છું, હું કેવી રીતે આપું એને?
ત્યારે એ છુપાવે છે તાંદુલ ની પોટલી, ત્યારે કૃષ્ણ ભગવાન જોઈ છે તું કઈક છુપાડે, તું પહેલેથી અમે છુપાવો વાળો જ માણસ હોય કે તું મને કે શું લઈ આવ્યો તું મારા માટે, એમ કરીને તાંદુલ ની પોટલી છે ને છીટવી લેશ કે ભાભી એ મૂકી મારા માટે. વારે વા સુદામા કે ના નહીં તારા માટે નથી કે ખાવા માટે નથી, એ કે મારા માટે જ મોકલી હોય ભાભીએ. અને કૃષ્ણ ભગવાન એ તાંદુલ ની પોટલી લઈ, એ તાંદુલ ની પોટલી સાડી ની પોટલી છોડી અને એક એક કોળીઓ જે છે એક એક કોળિયામાં એક 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 પ્રણ લેશે. પેલો કોળિયો ખાધો અને પેલા કોળિયા ની અંદર એનો પેલો જે તાંદુલ નો મુઠ્ઠો ભરીને ખાધો ને એની અંદર એને એવો પ્રણ લઈ લીધો કે હું જેવા મહેલ માં રહું છું ને એવો જ મહેલ પોરબંદર માં સુદામા માટે તૈયાર થવો જોઈએ. એ પોટલી માંથી ખાધું, બીજું ખાધું, બીજી તાંદુલ ની મુઠ્ઠી ભરીને ખાવા કૃષ્ણ ભગવાને ખાધી, રોતા રોતા કે મારા 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 જે મહેલ ની જેટલી ગાયો ભેંસો જે છે દ્વારકા ની અંદર કોઈ દિવસ દૂધ દહીં ની પૈસા ની કોઈ દિવસ કમી નથી રહેતી, એવી જ ભવ્યતા પોરબંદર ની પણ હોવી જોઈએ, એમ કરીને બીજી મુઠ્ઠી ખાધી. કમ્પ્લીટલી ભવ્યતા ત્યાં પણ આવી ગઈ. ત્રીજી મુઠ્ઠી ખાવા જતા હતા ત્યાં રૂકમણી એ કૃષ્ણ ભગવાન ને રોકી લીધી કે રેવા દો બાપુ, હવે તમે રેવા દો, અમને કઈક તો આપો, અમારી પટરાણીઓને તો કઈક આપો. રૂકમણી એ ખેંચી લીધી અને કૃષ્ણ ભગવાને ઈ ત્રીજી વખતે મુઠ્ઠીમાં એવો પ્રણ લીધો તો કે દ્વારકાના હરેકે હરેક લોકો પોરબંદર ના દાસ થઈને રહેશે, પોરબંદર ના નોકર થઈને રહેશે. એટલે રૂકમણી ને થયું કે આ બધા આપણે રાજાશાહી માંથી સુદામા ના નોકર બનવું પડે ને એના કરતા તાંદુલ ની પોટલી લઈ લેવાય ને આપણે ખાઈ લેવાય, નહીતર કૃષ્ણ ભગવાન ભિખારી આપણને અત્યારે ને અત્યારે બનાવી દેશે. અને આ સંપૂર્ણ ચર્ચા જે છે એ સુદામા ચરિત્ર ની અંદર લખેલી છે. કોણે? નરસિંહ મહેતાએ. એક વખત તમે સુદામા ચરિત્ર વાંચો એટલે મોજડી પોપટ થઈ જાય બાપુ, બરાબર છે. અને પછી કૃષ્ણ ભગવાન ને નરસિંહ મહેતા જયારે ખાટ ઉપર બેઠા હોય છે, સોરી કૃષ્ણ ભગવાન અને સુદામા બે જયારે ખાટ ઉપર બેઠા હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન સુદામા ને પૂછે છે કે સુદામા હવે કેટલા દિવસ તું રોકાવાનો છો? હવે આપણને કોક દિવસ કોક વખત એમ પૂછે ને કેટલા દિવસ રોકાવાનો છો, એટલે આપણને લોકોને એમ થાય કે ભાઈ આ તો આપણને જવાનું કે છે, વહેલી તકે કલટી મારવી જોઈએ. કૃષ્ણ ભગવાન નો એક જ એવો વિચાર હતો કે સુદામા તો મારા ઘરે પંજાબી પંજાબી ચાઇનીઝ ઇટાલિયન મંચુરિયન દેવાવાળી કરે છે, ઓલી બિચારી મારી ભાભી અને મારા બે છોકરાઓ જે છે એ ત્યાં ભૂખ્યા હશે. સુદામા ને કહું તું જલ્દી જા ત્યાં. સુદામા ને થયું કઈ વાંધો નહીં, તું કઈ વાંધો નહીં ભાઈ, તું હું જાઉં છું. અને સુદામાએ કીધું ના ના કાલ સવારે તું નીકળી જઈશ. અને સુદામાના ખંભા ઉપર કૃષ્ણ ભગવાનનું જે ખંભા ઉપર પહેરતા કૃષ્ણ ભગવાન એવું જે કપડું સુદામાના ખંભા ઉપર પણ હતું, જાતો હતો ને ત્યારે એમ કે છે કે ઓલું તારું કપડું છે ને તો તારું લેતો જાય, મારું કપડું અહીં મૂકતો જાય. ત્યારે સુદામાને એમ થઈએ કે આ સાલો આટલો રૂપિયા વાળો થઈ ગયો છતાં એ કપડામાં મોઢું નાખે છે, છતાં એ કપડામાં મોઢું નાખે છે. એને ખબર નહોતી કે પોરબંદર ની અંદર ડંકા વાગી ગયા, મારા જેવડો મહેલ સુદામાનો પણ થઈ ગયો છે, બરાબર છે. ગાયું બેહુની લાઈન લાગી ગઈ છે બધું સુદામાના નામનું. પણ સુદામાને એક પ્રણ હતો કે કોઈ દિવસ કોઈ પાસે માંગતો નહીં. અને કૃષ્ણ ભગવાન વિચારે છે કે જો આ મારું કદાચ ખેસ જે છે ખંભા ઉપર નાખવાનું ખેસ જે છે એ લઈને જશે ને તો સુદામાની આખી જિંદગી ઉપર લાંછન લાગશે કે તું તારા ભાઈબંધ પાસેથી એક ખેસે માંગીને લઈ આવ્યો, એના કરતા હું ખેસે પાછું લઈ લઉં. કૃષ્ણ ભગવાન એમ પણ નથી કહેતા કે હું તને પોરબંદર સુધી મૂકી જાઉં, કારણ કે એને નિયમ હતો કે કોઈ પાસે માંગે નહીં, કોઈ પાસે કઈ વસ્તુ લે નહીં, બરાબર છે. સુદામા પાછો હાલીને જાય છે, કૃષ્ણ ભગવાન જે વેશ પલટો કરીને એના મિત્ર બનીને ઠેઠ પોરબંદર સુધી જાય. પોરબંદર જાય તો સુદામા જોવે છે કે ઓ બાપુ બાપુ આ તો જલ્લો જલ્લો થઈ ગયો, આખે આખો મહેલ બહેલ કમ્પ્લીટ બની ગયો. તો એ આખે આખું વર્ણન જે છે એ સુદામા ચરિત્ર ની અંદર કરવામાં આવેલું છે. આ સુદામા ચરિત્ર નરસિંહ મહેતાએ લખ્યું, પ્રેમાનંદ લખેલું છે, બંને જણાએ લખેલું છે. હાલો સુદામા ચરિત્ર ક્લિયર ભાઈ? યસ સર, યસ સર, યસ સર. ઓલો બજરંગ દળ નો માણા ક્યાં ગયો છે કે ગયો ગયો? ચલો ડન ડન ડન. હવે હવે ભાઈ નરસિંહ મહેતા એવોર્ડ વિશે લખી નાખો થોડું બે ચાર લીટી. હેડિંગ મારો નરસિંહ મહેતા એવોર્ડ. લખો નરસિંહ મહેતા એવોર્ડ ની શરૂઆત 1999 થી થઈ. ક્યારથી થઈ? 1999, 1999. નરસિંહ મહેતા એવોર્ડ જુનાગઢ ભવનાથ ખાતે, જુનાગઢ ભવનાથ ખાતે રૂપાયતન સંસ્થા દ્વારા અપાય છે.
જૂનાગઢ ભવનાથ ખાતે રૂપાયતન સંસ્થા ખાતે અપાઈ છે. નેક્સ્ટ પોઈન્ટ, આ એવોર્ડ મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. આ એવોર્ડ કોણ આપે? મોરારી બાપુ. મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. મોરારી બાપુ ક્યાંના વતની છે? તલ ગાજરડા ગામના વતની છે. તલ ગાજરડા. બરાબર છે. પછી લખો, આ નરસિંહ મહેતા એવોર્ડ માં 1,51,000 રૂપિયા, આ નરસિંહ મહેતા એવોર્ડ માં 1,51,000 રૂપિયા પ્લસ નરસિંહ મહેતાની કાંસ્યની મૂર્તિ, નરસિંહ મહેતાની કાંસ્યની મૂર્તિ અને એક શાલ ઓઢાડવામાં આવે છે. એક શાલ ઓઢાડવામાં આવે છે. સર 2020 નો કોને મેળો હતો? ખલીલ ધનતેજવી. એમને તો 19 નો નહી, હા 19 માં, સોરી 20 માં કોઈને મળ્યો જ નથી હજી સુધી, જાહેર નથી. અને સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો કોને? રાજેન્દ્ર સાહને. રાજેન્દ્ર સાહ. ચલો રેડી. નરસિંહ મહેતામાં કોઈને કઈ ડાઉટ કરો ભાઈ? એક વાર શાંતિથી 5 મિનિટમાં વાંચી નાખો, પછી આપણે વળી પાછું કલ્ચર ચાલુ કરીએ.
વંચાઈ ગયું ભાઈ કે બાકી? ચલો ડન છે, પ્રશ્નોત્તરી કરીએ બે પાંચ મિનિટ. ચલો મને તમને કે તરણેતર નો મેળો ક્યારે ભરાય? પીયુ જવાબ દો. નો આવડતો હોય તો ના પાડજો. ચલો જવાબ આપો તરણેતર નો. ઓકે બાકી ને જવાબ આપો ભાઈ. વેરી ગુડ. ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ. ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ. અને ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ છે. ભાદરવા સુદ ચોથ કોને કહેવાય? ગણેશ ચતુર્થી. વેરી ગુડ. તરણેતર ના મેળા ની ત્રણ વિશેષતા બોલ પરમ. દ્રૌપદી નો સ્વયંવર. પરફેક્ટ. અને એક અર્જુન ને મત્સ્ય વેદ અહીંયા કર્યો હતો. ઓકે. કયું મંદિર આવેલું ભાઈ ત્યાં? કાળ ભૈરવ. ત્રિનેત્ર. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. અહીંયા ત્રણ કુંડ આવેલા છે ભાઈ હિરલ, જવાબ દેતો કયા ત્રણ કુંડ આવશે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. પરફેક્ટ જવાબ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ના કુંડ આવેલા છે. ઓકે યમુના મેડમ, ભવનાથ ના મેળા ની ત્રણ વિશેષતા બોલો ને ક્યારે થઈ છે બોલો. જોઈ પાના ફેરવા, પાના ફેરવા. સર નથી વાંચવાનું મારે. યમુના મેડમ તમને કીધું તું બે દી માં હું વાંચી નાખી, સાચું બોલો. શિવરાત્રી ના હિરલ મેડમ. યસ સર. બોલો બોલો. કયો પણ? હા શિવરાત્રી નો મેળો જે છે માં આપણો જે એના વિશે બોલો જોઈએ. જૂનાગઢ નો મેળો, ભવનાથ નો મેળો, કોઈ પણ પાંચ વિશેષતા એની. પાંચ આખી. પછી એમાં ઓલી ભગવાન દત્તાત્રેય ની પાલખી અને તુંગી અને તુરી એક ઓલા અઘોરી બાવા કઈક એમાં જે સ્નાન કરવા આવે ને પછી રિટર્ન આવે ત્યારે એમાં એક એક વ્યક્તિ ઓછી હોય એ શંકર ભગવાન પોતે હોય એવું મનાય છે. એ તો બરાબર, પણ એ કયો કુંડ? મૃગી કુંડ. કયો કુંડ? મૃગી. મૃગી કુંડ. પરફેક્ટ જવાબ છે. ચલો બસ મને આટલી જ આવડે. ચલો ડન. સ્તંભેશ્વર નો મેળો દીપાલી મેડમ બોલો જોઈએ. સ્તંભેશ્વર નો મેળો કવિ કંબોરી મંદિર ભરૂચ ખાતે આવેલું છે. પછી ત્યાં સાસુઓનું મંદિર આવેલું છે. પછી ઈ શિવરાત્રી ના દિવસે ભરાય એટલે મહાવત તેરસ બરાબર. પછી ત્યાં છે ને શિવલિંગ છે ને કર્યું છે અને એનું નિર્માણ કાર્તિકેય કરાવેલું છે. અને બીજું એક દક્ષિણ ગુજરાત ના સોમનાથ તરીકે ઓળખાય છે. પરફેક્ટ જવાબ છે. ચલો ડન છે. હવે જલ્પા મેડમ બોલશે. મેડમ કયો મેળો તમને પ્રિય છે એના વિશે બોલો. પલ્લી નો મેળો. ફરમાવો. એ આસો સુદ નોમ ના દિવસે ભરાય છે એટલે છેલ્લું નોરતું ગાંધીનગર માં અને રૂપાલ ગામે અને એમાં વરદાઈ માતા નું મંદિર આવેલું છે જેની ઉપર
પલ્લી હોય છે એની ઉપર શુદ્ધ ઘી નો અભિષેક કરવામાં આવે છે અને ખીચડા નો પ્રસાદ ધરાવવામાં આવે છે અને વરદાય માતા નું બીજું નામ છે બ્રહ્મચારીણી માતા. મંદિર કોને બનાવ્યું હતું? સૌથી પહેલી પલ્લી કોને કહી દીધી? પાંડવો એના જે હથિયાર છે એમાં છુપાવેલા હતા. હથિયાર નહી, પોતે છુપણ હતા. ચલો ડન છે. ઓકે ભાઈ, તમે લોકો વાંચો હો કે હરીવાલા? મને તો લોચાવાળા કેસ લાગે ભાઈ. બધે સર વાંચી છી. મને તો નટ લાગતું યાર, આમાંથી બે ત્રણ જણા તો માંડ વાંચતા હશે. પરમ વાંચસ તું? પરમ? યસ સર. એટલે થોડુંક થોડુંક કે આખું? ના, આખું આજ જ વાંચ્યું. બરાબર. આગળનું વાંચતો તો પેલું હિસ્ટ્રી પણ એમાં અડધું જ થયું, હડપી આખું એનું પૈસું. એમ હીરો વાંચે કે નથી વાંચતી? સર વાંચું પણ લેક્ચર વધારે હોય ને એટલે પૂરું ન થાય. કેમ લેક્ચર વધારે? એટલે બે કલાક નો આવે, પછી મારે સવારમાં બે કલાક નો, બે કલાક નો બપોર, પછી ઇંગ્લિશ નો હોય. તો એમાં શું ફેર પડે? છ છ કલાક થઈ ની તો દિવસ ની છ કલાક તો એમાં આવી જાય. તો બાકીની છ કલાક વાંચવા જાય ને, બાર કલાક તો વાંચવું પડે ને. એમ સર વાંચું પણ એક જ બે દિવસ આડાવડું થઈ જાય, ક્યારેક ભેગું થઈ જાય. જલ્પા મેડમ વાંચે કે નથી વાંચતા? હા સર ડેઈલી. યમુના મેડમ? સર વાંચીએ છીએ પણ યાદ ઓછું રહે છે. એટલે એનું રીઝન ગમે છે કે દાદા ને? એટલે કેવું થાય છે કે જે તિથિઓ છે ને એ મિક્સ થઈ જાય છે. આજે તમે સ્ટાર્ટિંગમાં ગાઈડ કર્યું ને કે તમે આવી રીતે નકશો બનાવી અને એમાં રાખીને યાદ રાખો તિથિઓ એમ મેળાની. એટલે એમાં એવું હોય મેડમ, તમે રિવિઝન નહીં કરો ને તો પૂરું થઈ ગયું, સમજી લ્યો. ના સર, રિવિઝન નહીં કરો ને. લાસ્ટ 2 ડેઝ થી મારાથી નથી થતું, કારણ કે મારી તબિયત ખરાબ હતી. એવું છે, બરાબર. ભાઈ એક વસ્તુ યાદ રાખજો કે તમારે લોકોને કદાચ તમે દિવસની 8 કલાક વાંચતા હોય ને તો એમાંથી 7 કલાક વાંચો, 1 કલાક આગલું બધું રિવિઝન કરો. એવરી સેટરડે સન્ડે તમારે લોકોએ વાંચવાનું જ નહીં, એવરી સેટરડે સન્ડે તમારે લોકોએ રિવિઝન જ કરવાનું, નવું કઈ નહીં વાંચવાનું. એક વસ્તુ યાદ રાખજો કે રિવિઝન નો થયું ને તો તમે ગયા, બરાબર. રિવિઝન તો કમ્પલસરી થવું જોઈએ. રિવિઝન નો કર્યું તો તમને બધે બધું મિક્સ થવા મળશે, તમે જેટલી મહેનત કરી ને બધી પાણી ફરી વળશે, બરાબર. એટલે રિવિઝન થવું કમ્પલસરી છે, બરાબર. તમે કદાચ 6 કલાક વાંચતા હોય તો 6 કલાક નહીં ચાલે હિરલ મેડમ, એટલીસ્ટ 8 કલાક તો તમારે લોકોએ વાંચવું જ પડશે. એટલીસ્ટ 8 કલાક, ઓછામાં ઓછી 8 કલાક, બરાબર છે. તમે પછી એમ કહો કે હું કોલેજ નું કરું છું, હું હાઉસ વાઈફ છું, હું મેરીડ છું, આમ છે તેમ છે, ડઝન્ટ મેટર, મને કઈ ફેર નહીં પડે, કારણ કે એક્ઝામ બધાને હરખી જ આવશે, બરાબર. એટલે મહેરબાની કરીને તમે લોકો 8 થી 10 કલાક વાંચવાનું રાખો ભાઈ, બરાબર છે. કારણ કે ગળા કાપ સ્પર્ધા હાલે છે, બરાબર. તો એક વસ્તુ એક ખાસ યાદ રાખો ભાઈ, બાકી નહીં ભેગું થાય. એટલે તમે લોકો રીડિંગ પ્રોપર રાખજો. સર ગણિતમાં બહુ લોચા પડે છે, એના માટે મેં તમને કીધું તો 4 વાગ્યાનું. અંસારિકા જિલ્લાના તાલુકા બધા આડાવડા મિક્સ થઈ જાય, એના માટે સવારે 9:30 વાગે. ગ્રુપમાં તો છો બધે? યસ. ચાલો, ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ, મારો હેડિંગ સેમા કલ્ચરમાં, જેમાં પહેલી જ આવશે ગુજરાત વર્નાક્યુલમ સોસાયટી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, બરાબર છે, જેનું મુખપત્ર કયું હતું? બુદ્ધિ પ્રકાશ.
याद रखो गुजराती भाषा अने साहित्य माटे काम करती सौथी जूनी संस्था એટલે ગુજરાત સાહિત્યિક સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી બરાબર યાદ રાખજો સૌથી જૂની સંસ્થા યાદ રાખવાનું રહેશે બરાબર છે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં કામ કરતી ત્યાર પછી તમે લોકો યાદ રાખી શકો કે આની સ્થાપના થઈ હતી 1848 ની અંદર 1848 ની અંદર કોણે કરી હતી તો કે ફાર્બસ સાહેબે કરેલી હતી અને ફાર્બસ સાહેબ ના પાકા મિત્ર એને પૂરેપૂરી હેલ્પ કરી હતી એ મિત્ર નું નામ દલપતરામ દલપતરામ નું આપણે લોકો એક કાવ્ય વાંચ્યું હોય ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા બરાબર તો આ દલપતરામ ના પાકા મિત્ર એટલે ફાર્બસ સાહેબ 1848 ની અંદર તેને આ વર્નાક્યુલર સોસાયટી ની જે સ્થાપના કરેલી હતી એ યાદ રાખવાનું રહેશે અને બુદ્ધિ પ્રકાશ ક્યારે ચાલુ કર્યું હતું એ પણ યાદ રાખજો 1850 ની અંદર ચાલુ કરવામાં આવેલું હતું અને બુદ્ધિ પ્રકાશ આ જૂની સંસ્થા સૌથી જૂનામાં જૂની તો બુદ્ધિ પ્રકાશ જે મુખ પત્રક છે એ પણ સૌથી જૂનામાં જૂનું બરાબર આજ બુદ્ધિ પ્રકાશ ને બુધવારિયા નામે પણ ઓળખાય છે કારણ કે દર બુધવારે બાળ પડતું એટલા માટે તેને બુધવારિયાના નામે ઓળખાય છે આજ વર્નાક્યુલર સોસાયટીની અંદર એક લાઇબ્રેરી આવેલી છે જેનું નામ છે એક ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે જેનું નામ છે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ અને હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર એક લાઇબ્રેરી આવેલી છે ઈ લાઇબ્રેરી નામ છે નેટિવ લાઇબ્રેરી શું નામ છે નેટિવ લાઇબ્રેરી પ્રશ્ન પૂછાય નેટિવ લાઇબ્રેરી ક્યાં છે તો યાદ રાખવાનું વર્નાક્યુલર સોસાયટી ની અંદર હવે તમને એમ થશે વર્નાક્યુલર સોસાયટી આવી ક્યાં અમદાવાદ ક્યાં આવી અમદાવાદ ની અંદર ક્લિયર છે ફરીથી એક વખત બોલી જાઓ વર્નાક્યુલર સોસાયટી ક્યાં આવી અમદાવાદ ની અંદર મુખપત્ર કયું છે બુદ્ધિ પ્રકાશ આ બુદ્ધિ પ્રકાશ 1850 માં ચાલુ થયું બરાબર અને આ જ બુદ્ધિ પ્રકાશ ને બુધવારિયાના નામે પણ ઓળખવામાં આવે છે યાદ રાખવાનું રહેશે આ જ બુદ્ધિ પ્રકાશ જે છે એ સૌથી જૂનામાં જૂનું સામાયિક છે સૌથી જૂની સંસ્થા એટલે વર્નાક્યુલર સોસાયટી 1848 ની અંદર ફાર્બસ સાહેબ દલપતરામે ચાલુ કરી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ આવેલી નેટિવ લાઇબ્રેરી જે છે ચલો ડન છે ભાઈ એની અંદર કઈ કોઈને ડાઉટ નો સર હાલો નેક્સ્ટ લખો બીજી સંસ્થા ગુજરાતી સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય સભા ક્યાં આવેલી છે અમદાવાદ યાદ રાખવાનું રહેશે બરાબર ખાસ યાદ રાખો આની સ્થાપના ક્યારે થઈ 1904 માં થઈ ક્યારે થઈ 1904 માં કોના દ્વારા થઈ રણજીતરામ વાવાભાઈ મહેતા રણજીતરામ વાવાભાઈ મહેતા રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલી હતી યાદ રાખજો અને અહીંયા 1928 થી એક પુરસ્કાર આપવાની શરૂઆત થઈ 1928 થી જેનું નામ છે આ 1928 ની આ જે સંસ્થા ને રજત જયંતિ થી 25 વર્ષ પૂરા થયા રજત જયંતિ 25 વર્ષ પૂરા થયા અને એટલા માટે આ જ સંસ્થા દ્વારા 1928 થી એક એવોર્ડ આપવાની શરૂઆત થઈ જેનું નામ હતું રણજીતરામ સુવર્ણ ચંદ્રક રણજીત રામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત થઈ 1928 અને 1928 ની અંદર હિસ્ટોરિકલ ઘટના કઈ થઈ હતી બારડોલી સત્યાગ્રહ બરાબર બારડોલી થયું ત્યારે જ રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત થઈ અને 1928 ની અંદર સૌથી પહેલો રણજીતરામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ મળ્યો હોય તો એ વ્યક્તિ એટલે જાણીતા ને માનીતા પહાડના બાળક તરીકે ઓળખાય ચોટીલામાં જેનું જન્મ સ્થળ એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નો જન્મ ક્યાં થયો ચોટીલા કર્મભૂમિ કઈ બોટાદ અને વતન કયું બગસરા આ એ જ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કે જેને દશણીના નામે ઓળખાય છે દશણી દ એટલે ઝવેરચંદ નો દ કાલિદાસ નો સ
મેઘાણી નો હણ છેલ્લો છેલ્લો અક્ષર દસ અણી પહાડ નું બાળક. આ ઝવેરચંદ મેઘાણી ના બે કાવ્ય સંગ્રહ છે ઈ પણ લખી નાખજો, સિંધુડો અને યુગુન ના. સોર થી બારવટીય કૃતિ લખી. ચલો, ગુજરાતી સાહિત્ય સભા અમદાવાદ ની અંદર 1904 ની અંદર રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા શરૂઆત કરી. 25 વર્ષની યાદમાં, રજત જયંતિ ની યાદમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અપાવવાની શરૂઆત કરી. કોના દ્વારા? આપણને ખબર હોવી જોઈએ કોના દ્વારા, તો કે સોરી કોને મળ્યો સૌથી પહેલો, તો આપણને ખબર હોવી જોઈએ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. ચલો, ક્લિયર છે બધા લોકોને? યસ સર, યસ સર. હવે આ ગુજરાતી સાહિત્ય સભા હતી, એવી જ રીતે હવે ગુજરાતી સાહિત્ય પરિષદ. હેડિંગ મારો ગુજરાતી સાહિત્ય પરિષદ. આ પરિષદ છે ગુજરાતી સાહિત્ય પરિષદ. આ ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં આવી? સેમ ટુ સેમ અમદાવાદ. ક્યાં આવેલી છે? અમદાવાદ ની અંદર આવેલી છે. ક્લિયર છે? સ્થાપના ક્યારે થઈ ભાઈ એની? આની સ્થાપના ક્યારે થઈ? યાદ રાખો, 1905 માં જયારે બંગાળના ભાગલા પડ્યા બંગ ભંગ, ત્યારે આ સંસ્થાની સ્થાપના થયેલી હતી. યાદ રાખવાનું રહેશે. આનું મુખપત્ર કયું છે? બહુ જબરદસ્ત છે, પરબ. આ પરબ નામનું મુખપત્ર આનું છે, યાદ રાખજો, જેની શરૂઆત 1960 થી કરવામાં આવેલી હતી. દર ત્રણ માસે અપાતું એટલા માટે ત્રિમાસિક કહેવાતું હતું. દર ત્રણ માસે આપવામાં આવતું એટલા માટે ત્રિમાસિક કહેવામાં આવતું હતું. 1960 થી શરૂઆત થઈ, સંસ્થાની સ્થાપના થઈ 1905 થી. અને એના હાલના પ્રમુખ કોણ છે? એના હાલના પ્રમુખ છે સીતાંશુ યશચંદ્ર. પ્રમુખ કોણ છે? સીતાંશુ યશચંદ્ર. પણ સંસ્થા બહીની 1905 માં ત્યારે પ્રમુખ કોણ હતું? તો યાદ રાખજો, ગોરધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામ ત્રિપાઠી જયારે બહીની ત્યારે હતા. હાલમાં કોણ છે? સીતાંશુ યશચંદ્ર. આના સિવાય હજી એક કમા મુનશી છે ને, કમા મુનશી કનિયાલાલ માણેકલાલ મુનશી, ઈ પણ આ સંસ્થાના પ્રમુખ તરીકે રહેલા હતા 1928 થી લઈ અને 1955 સુધી. આ પણ પ્રમુખ પદે રહેલા હતા, સૌથી લાંબો સમય સુધી તે પ્રમુખ પદે રહેલા હતા, યાદ રાખજો. ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખ રહ્યા હતા. ક્યારે રહ્યા હતા ગાંધીજી? તો યાદ રાખજો, 1936 માં, 6 મહિના માટે ખાલી. ખાલી વચ્ચે કનિયાલાલ માણેકલાલ મુનશી થોડીક વાર એક બાર બરગમ બરગમ ગયા છે તે 6 મહિના માટે. 1936 ની અંદર ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખ પદે હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ની અંદર આવેલી છે, 1905 માં ચાલુ થઈ. ગોરધનરામ ત્રિપાઠી ત્યારે હતા. પરબ નામનું સમય 1960 માં ચાલુ થયું. ત્રણ માસે હાલમાં છે સીતાંશુ યશચંદ્ર. વાત થઈ ગઈ પૂરી. ચલો, ક્લિયર છે? યસ સર, યસ સર. ચલો ડન, યસ સર. આગળ વધીએ. ગુજરાતી સાહિત્ય અકાદમી, આમાં મિસ્ટેક ન થાય, જોજો. સભા પરિષદ ને અકાદમી અંદર મિક્સ થઈ જાય. ગુજરાતી સાહિત્ય અકાદમી, આ ગુજરાતી સાહિત્ય અકાદમી છે, તેની સ્થાપના થઈ 1982 ની અંદર. 1982 ની અંદર કોના દ્વારા થઈ? ગુજરાત સરકાર દ્વારા થઈ. ગુજરાત સરકાર, કોઈ વ્યક્તિ, પર્ટિક્યુલર વ્યક્તિ નથી કરી, ગુજરાત સરકાર દ્વારા કરેલી છે. આનું એક ન્યૂઝપેપર છે જેને કહેવાય મુખપત્ર. અતિ મહત્વનું મુખપત્ર છે આનું, શબ્દ સૃષ્ટિ. શું નામ છે? શબ્દ સૃષ્ટિ. શબ્દ સૃષ્ટિ, યાદ રાખજો. તમને આ મુખપત્ર જે છે ને, પરબ છે, શબ્દ સૃષ્ટિ છે, આ બધાના જોડકા જોડવાનું તમને કહેશે કે કઈ સંસ્થાનું કયું મુખપત્ર છે. જોડકા જોડો. 5 માર્કનો પ્રશ્ન તમને લોકોને, 1 માર્કમાં 5 આવા પૂછી લે એટલે આપણા દાંડિયા ડૂલ થઈ જાય.
યાદ રાખવાનું રહેશે બરાબર કે શબ્દ સૃષ્ટિ જે છે એ કઈ સંસ્થાનું છે, પરબ છે એ કઈ સંસ્થાનું છે, બુદ્ધિ પ્રકાશ છે એ કઈ સંસ્થાનું છે, અને તમને લોકોને જોડકા જોડવાના કહે ત્યારે તમારા લોકો એલર્ટ મગજે ટીક કરવાનું રહે. બીજું જોડકું કેવી રીતે પૂછાય, બીજું જોડકું કેવી રીતે પૂછાય, તો કે આ સંસ્થાની સ્થાપના કરી હતી, બરાબર છે, તમને સાલ આપી દેવામાં આવે સામે અને સંસ્થા નામ આપવામાં આવે. ત્રીજું જોડકું કેવી રીતે પૂછાય, આ સંસ્થાની સ્થાપના કોને કરી, આ બાજુ બધાય સ્થાપકના નામ આપે, આ બાજુ બધાય સંસ્થાના નામ આપે. ત્રણ જોડકા પૂછાશે આમાંથી, યાદ રાખજો કેટલા જોડકા પૂછાય, ત્રણ જોડકા પૂછાશે, યાદ રાખવાનું રહેશે. બરાબર, શબ્દ સૃષ્ટિ એનું છે અને હાલના પ્રમુખ કોણ છે ભાઈ, હાલના પ્રમુખ, હાલના પ્રમુખ વિષ્ણુ પંડ્યા. કોણ છે? વિષ્ણુ પંડ્યા. અને આના પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહમ્મદ માકડ. કોણ હતા? મોહમ્મદ માકડ. આ ગુજરાતી સાહિત્ય અકાદમી આવી છે ક્યાં? ગાંધીનગરમાં. કારણ કે ગુજરાત સરકારે ચાલુ કરી તો બટો વ્યસે ગાંધીનગરમાં જ ખોલી હોય એને. પેલા મેડમ કોણ હતા કેતા હતા કે તમે સાહેબ બોલો વિડીયો નથી મૂકો, યમુના મેડમ હતા ને? હા, જો હમણાં મૂકો, જો અત્યારે સીસીડીસી વાળા મૂકો અત્યારે વિડીયો મારો ગઈકાલ વાળો, પરો શનિવાર વાળો જોઈ લેજો. અત્યારે જ મૂકો. બરાબર, આ સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. ક્લિયર થઈ ગયું બધા લોકોને? ગુજરાતી સાહિત્ય અકાદમી સ્થાપના કોણે કરી? ગાંધીનગરમાં ગુજરાત સરકારે. 1982 ની અંદર શબ્દ સૃષ્ટિ મુખપત્ર, યાદ રાખવાનું રહેશે. પ્રમુખ હતા વિષ્ણુ પંડ્યા અને મોહમ્મદ માકડ હતા સૌથી પહેલા. ક્લિયર કટ છે બધા લોકોને? હવે ત્રણ ચાર સંસ્થા છે ને, હું તમને બોલીને લખાવી દઉં, કારણ કે આમાં લખવામાં ફાવતું નથી, નેટ ચોટે હે તો આડવડા અક્ષર થઈ જઈએ. રેડી? તમે લખતા જશો? ઓકે સર. બરાબર, લખતા જાઓ. ત્યાર પછીની સંસ્થા અતિ મહત્વની, નર્મદ સાહિત્ય સભા. આ નર્મદ સાહિત્ય સભા છે ને, એ આપણો એક કવિ છે, હમણાં આપણે કરશું આ નરસિંહ મહેતા, પછી મીરાબાઈ અખો ભાલણ, પછી નર્મદ આવશે. બરાબર, એ નર્મદ સાહિત્ય સભા જે છે ને, એ સ્પેશિયલ સુરત ની અંદર ચાલુ થઈ. લખજો ક્યારે ચાલુ થઈ? 1923 માં. નર્મદે ચાલુ નથી કર્યો પાછા, એ જોજો. નર્મદ બાપુ તો વયા ગયા હતા, જય માતાજી. બરાબર, યાદ રાખજો. 1923 માં શરૂ થઈ સંસ્થા, સુરત, સુરત ની અંદર ચાલુ થઈ. કોણે કરી ચાલુ? તો યાદ રાખજો, સુરત ની મ્યુનિસિપાલિટી દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી, એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી. આ નર્મદ સાહિત્ય સભા નું જૂનું નામ પણ છે, જયારે એનું જૂનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ. એનું જૂનું નામ શું હતું? ગુજરાત સાહિત્ય મંડળ. જયારે 1923 માં શરૂ થઈ ને, ત્યારે એનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ. અને આ ગુજરાત સાહિત્ય મંડળ જયારે 1923 માં શરૂ થઈ, ગુજરાત સાહિત્ય મંડળ, પછી ધીમે 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 સમય ગયો અને 1939 માં, 1939 જયારે સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થઈ, 1939 માં એ સમયે આ સંસ્થાનું નામ પડ્યું શું? નર્મદ સાહિત્ય સભા. એટલે તમને પ્રશ્ન એવો પણ પૂછાય, નર્મદ સાહિત્ય સભા નામ ક્યારે પડ્યું? તો કે 1939 માં. પણ સૌ પ્રથમ એનું નામ શું હતું? તો કે ગુજરાત સાહિત્ય મંડળ. ચલો, રેડી? હવે 1939 માં એનું નામ બદલ્યું. બરાબર, 1939 માં એનું નામ બદલ્યું. બરાબર, 1940 થી એવોર્ડ આપવાની શરૂઆત થઈ. લખો, 1940 નર્મદ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત થઈ. કયું? નર્મદ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત થઈ. અને નર્મદ સુવર્ણ ચંદ્રક છે, દર 5 વર્ષે આપવામાં આવે. કેટલા વર્ષે? દર 5 વર્ષે આપવામાં આવે છે. નર્મદ સુવર્ણ ચંદ્રક ક્યારે આપવામાં આવે? દર 5 વર્ષે, એવરી 5 યર્સ.
ઓકે, આ નર્મદ સુવર્ણ ચંદ્રક છે, દર પાંચ વર્ષે આપવામાં આવે. સૌથી પહેલો કોને મળ્યો? જ્યોતિન્દ્ર દવે. કોને મળ્યો? જ્યોતિન્દ્ર હ દવે. જ્યોતિન્દ્ર દવે. ચલો, ક્લિયર છે બધા લોકોને? ચલો, નર્મદ સાહિત્ય સભાની અંદર તમારે ત્રણ થી ચાર જ વસ્તુ યાદ રાખવાની. પહેલી વાત તો કે જયારે એની શરૂઆત થઈ 1923 ની અંદર, ત્યારે એનું નામ હતું ગુજરાતી સાહિત્ય મંડળ. 1939 ની અંદર નામ પડ્યું નર્મદ સાહિત્ય સભા. 1940 થી એવોર્ડ આપવાની શરૂઆત થઈ નર્મદ સુવર્ણ ચંદ્રક. 1940 માં સૌથી પહેલો જ્યોતિન્દ્ર અદવે. વાત થઈ ગઈ પૂરી. હવે લોકો, બુદ્ધિવર્ધક સભા. બુદ્ધિવર્ધક સભા બુદ્ધિવર્ધક સભા છે ને, એની સ્થાપના નર્મદ અને તેના મિત્રો દ્વારા કરવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? સુરતમાં. નર્મદ અને તેના મિત્રો દ્વારા કરવામાં આવેલી હતી. કવિ નર્મદ અને તેના મિત્રો દ્વારા સ્થાપના કરવામાં આવેલી હતી, બરાબર, સુરત ની અંદર. ક્યારે? 1851 માં. 1851 1851 માં. બરાબર. અને આની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ સંસ્થા દ્વારા નર્મદે સૌથી પહેલો નિબંધ બહાર પાડ્યો હતો મંડળી મળવાથી થતા લાભો. આ સંસ્થા દ્વારા નર્મદે એક નિબંધ બહાર પાડ્યો હતો મંડળી મળવાથી થતા લાભો. ચલો, ક્લિયર. બરાબર છે. હવે એમાં પેલો પોઈન્ટ પાડીને લખો, ફાર્બસ સાહેબ ની યાદમાં. ફાર્બસ સાહેબ ની યાદમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ 1865 માં 1865 માં મુંબઈ ખાતે શરૂ કરેલી હતી. બસ એક જ લીટી યાદ રાખવાની છે, બીજું કશું યાદ રાખવાનું નથી. ચલો, રેડી. હવે લખો, સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદ કોણે ચાલુ કરી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. અને આ સંસ્થા દ્વારા ગુજરાત નામનું ત્રિમાસિક બહાર પાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ગુજરાત નામનું ત્રિમાસિક બહાર પાડવામાં આવે છે. ગુજરાત નામનું ત્રિમાસિક બહાર પાડવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ એ આપણને ખબર પડતી નથી. કમા મુનશીએ બનાવેલી હતી, બરાબર છે, પણ ક્યારે, ક્યાં, કઈ જગ્યાએ એનો કઈ આઈડિયા નથી, બરાબર. બે ત્રણ બુક ની અંદર અલગ અલગ લખવામાં આવેલું છે કે આ સંસ્થા છે મુંબઈ ખાતે છે, અમુક જગ્યાએ લખેલું કે આ સંસ્થા છે અમદાવાદ ખાતે છે, બરાબર. અમદાવાદમાં છે, મુંબઈમાં છે, હકીકત તો એ છે, પણ પેલી કઈ બેની નથી ખબર. રેડી. પછી લખો, ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ. હવે આ તો આપણને ખબર જ હોય, 18 ઓક્ટોબર 1920 ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના થઈ. 18 ઓક્ટોબર 1920
કોના દ્વારા? ગાંધીજી દ્વારા. અને 1920 માં આ સંસ્થાની સ્થાપના થઈ, બરાબર છે. ગુજરાત વિદ્યાપીઠમાં ગુ દીર્ઘાવાળું આવશે, ભૂલતા નહીં, કારણ કે ગાંધીજીએ ભૂલ કરેલી હતી. ગુજરાત વિદ્યાપીઠની જોડણી કેટલી વાર એક્ઝામમાં પૂછાઈ ગઈ? ગુજરાતમાં આપણે ગુ રસવાવાળું કરીએ ને, એટલે આની અંદર કેવું આવશે? દીર્ઘાવાળું આવશે, ભૂલતા નહીં. ગુજરાત વિદ્યાપીઠ. ક્લિયર થઈ ગયું? અને આ સંસ્થા દ્વારા સાર્થ નામનો જોડણી કોષ શરૂ કરવામાં આવેલો હતો. કયો? સાર્થ. આ સંસ્થા દ્વારા સાર્થ નામનો જોડણી કોષ તૈયાર કરવામાં આવેલો હતો. જે 1929 માં પ્રકાશિત કરવામાં આવ્યો. સાર્થ નામનો જોડણી કોષ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો? 1939 ની અંદર, સોરી 1929 ની અંદર, 9 વર્ષ પછી. 1920 માં ચાલુ થયો, 1929 ની અંદર પ્રકાશિત કરવામાં આવ્યો. રેડી? હવે આ યાદ રાખજો, આ સાર્થ નામનો જોડણી કોષ છે ને, ઈ ગાંધી બાપુએ ગુજરાતની જોડણી ખોટી લઈ ગયા. ગાંધી બાપુની જોડણી તો આપણને સાચી આવડવી જોઈએ ભાઈ, બરાબર. આપણે રાષ્ટ્ર પિતા છીએ, સાચી જોડણી આવડવી જોઈએ. એટલા માટે સાર્થ નામનો જોડણી કોષ તૈયાર કર્યો. પણ આ સાર્થ નામના જોડણી કોષના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, આ સાર્થ નામના જોડણી કોષના અધ્યક્ષ હતા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકર. આ કાકા સાહેબ કાલેલકર ના અધ્યક્ષ હતા. અને કાકા સાહેબ કાલેલકર ક્યાંના વતની છે? મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની છે. ક્યાંના વતની છે? મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની છે કાકા સાહેબ કાલેલકર. ખાસ લખજો, મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની છે. સત્તારા ગામના બે તમારે વ્યક્તિ યાદ રાખવાના રહે. પેલા વ્યક્તિ એટલે કાકા સાહેબ કાલેલકર, અને બીજા વ્યક્તિ એટલે જ્યોતિબા ફુલે. કોણ યાદ રાખવાના? જ્યોતિબા ફુલે. જ્યોતિબા ફુલે પણ ક્યાંના હતા? મહારાષ્ટ્ર સત્તારા ગામના જ વતની હતા. અને સત્તારા એટલે સૌથી પહેલું ખાલસા થવા વાળું ગામ. સત્તારા એટલે સૌથી પહેલું ખાલસા થવા વાળું ગામ, યાદ રાખજો. અને મહારાષ્ટ્ર સત્તારા ગામના વતની હતા કાકા સાહેબ કાલેલકર. પોતે મરાઠી વ્યક્તિ હતા, પોતે મહારાષ્ટ્રીયન હતા, મરાઠી વ્યક્તિ હતા, છતાં પણ તેને ગુજરાતી ભાષાનો આખ્યાકો જોડણી કોષ તૈયાર કરી નાખ્યો. અને એટલા જ માટે 1929 ની અંદર જયારે આ સાર્થ નામનો જોડણી કોષ બહાર પડ્યો ને, ત્યારે ગાંધીજીએ તેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. કયું બિરુદ આપ્યું? સવાઈ ગુજરાતીનું. લખજો ખાસ, કાકા સાહેબ કાલેલકર ને સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું? ગાંધીજીએ. ક્યારે આપ્યું? 1929. શું કામ આપ્યું? કારણ કે સાર્થ જોડણી કોષના અધ્યક્ષ હતા, ગુજરાતી ભાષા માટે આટલું યોગદાન આપ્યું મહારાષ્ટ્રીયન વ્યક્તિ હોવા છતાં પણ, એટલા માટે. ક્લિયર થઈ ગયું? યસ સર. લખી નાખ્યું બધાએ? દંડન દંડન. યસ સર. યસ સર. ચલો છેલ્લી સંસ્થા લખી નાખો, પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા. પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા ખાતે. ૧૯૧૬માં ચાલુ કરવામાં આવી. અને એનું એક સામાયિક છે સાહિત્યકાર, એનું સામાયિક છે. સામાયિક એટલે ન્યૂઝપેપર. સાહિત્યકાર દર મહિને આપવામાં આવે છે. ચલો ડન. ચલો આજે આપણે નરસિંહ મહેતાને કહી રહ્યા ગુજરાતી સાહિત્ય સંસ્થા વિશે સમજ્યા. આવતીકાલે આપણે બીજા એક બે કવિ લઈ લેશું અને નૃત્ય વિશે લખી નાખશું. ચલો રેડી? કમ્પ્લીટ. તમે બધા લોકો એક કામ કરો, મને વોટ્સઅપ ઉપર છે ને તમારું નામ અને સીસીડીસી લખીને મોકલી દો તો. ઓકે સર. બરાબર. ઓકે સર. ચલો અહીંયા રાખીએ, આવજો. બાય બાય. થેન્ક યુ સર.